નમસ્કાર. મહાભારત કાળમાં મહારાજા દ્રુપદના ત્યાં જન્મ લેવાથી શિખંડીના જીવનના સંઘર્ષો ઓછા નહોતા થઈ ગયા. એ વાતને વર્ષો સદીઓ યુગો વીતી ગયા, પણ એના પછી પણ આજના સમયમાં પણ શું એ સંઘર્ષો ઓછા થયા છે? શું માણસને પ્રેમ કરવાનો અધિકાર છે? પોતાની મરજીથી, પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની રીતે, પોતાની પ્રકૃતિ જે રીતે કહે એ રીતે અનુકૂળ રહેવાનો અધિકાર છે? ફરી એકવાર હોમોસેક્સ્યુઅલ મેરેજીસ પર સવાલ થઈ ગયા છે. રાજ્યમાં, દેશમાં ચારેય બાજુ એની ચર્ચાઓ થઈ રહી છે. એ ચર્ચાઓ સીમિત વર્ગમાં છે. નક્કી કરવાના છે કોર્ટ અને આપણી સંસદના, પાર્લામેન્ટના પ્રતિનિધિઓ સાથે મળીને. પરંતુ શું એમાંથી જે લોકો આ પ્રોસેસમાંથી પસાર થયા, શું એમને કોઈને પૂછવામાં આવ્યું? શું ટ્રાન્સજેન્ડર કોઈ ત્યાં હાજર હતું? એ સિવાય પણ ઘણા બધા સવાલો છે. પણ આ બધી જ વાત જ્યારે કરીએ ત્યારે એક ચહેરો આપણા માનસમાં ઉપસી આવે, અને એ છે રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ, જે આપણી સાથે છે. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. અને તમારા મેં અનેક ઇન્ટરવ્યુઝ જોયા અહીંયા આવતા પહેલા. હું તમારી અનેક વાતો સાંભળતી આવી, સમજતી આવી, અને એટલે જ સૌથી પહેલા આખી આ વાતને સમજવી છે અને ગુજરાતના એ દરેક માણસો સુધી પણ પહોંચાડવી છે કે જે લોકો ઘણીવાર અસમંજસમાં હોય છે પોતાની ઈચ્છાઓને લઈને, પોતાના વિચારોને લઈને, પણ એ વ્યક્ત નથી કરી શકતા. અને એટલે દેશમાં હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિ પર હું વાત કરવા આવું. પણ એ પહેલા, શું રાજપીપળાના પ્રિન્સ હોવાથી પોતાની ઈચ્છા વ્યક્ત કરવી એ વધારે કઠિન બન્યું હતું તમારા માટે? હા, જો મેં એક જાતનો ઇતિહાસ રચ્યું. જ્યારે હું ખુલીને આવ્યો 2006માં, અને મેં જાહેર કર્યું કે હું એક સમલૈંગિક છું, હું ગે છું, અને આઈ એમ પ્રાઉડ ઓફ બીંગ ગે, મને ગર્વ છે મારી સમલૈંગિકતા ઉપર. અને હું વિશ્વનો પ્રથમ રાજવી પરિવારનો એક વ્યક્તિ છું જેને આવું એક એલાન કર્યું, જેથી લોકોને બહુ જ શોક પહોંચ્યું છે. કેમકે જો એક આ એક સત્ય વસ્તુ છે, પણ આપણે જાણીએ છીએ કે સત્ય લોકોને કડવું લાગે છે. કેમકે આજના જમાનામાં સત્ય બોલનાર બહુ ઓછા લોકો છે, અને જે બોલે છે એમને બહુ જ કઠિનાઈનો સામનો કરવો પડે છે. પણ મેં કીધું, મને, હું દરેક ઠોકર ખાઈશ, જે પણ મારા વચ્ચે બાધા આવશે બધાને હું પાર કરી દઈશ. કેમકે મને એ પણ ખબર છે કે સત્યમેવ જયતે, સત્યની જ જીત હોય છે. અને મારે સામે બહુ જ વિરોધ થયો. મારા પુતળા જળા સળગાવ્યા આગમાં, લોકો, આખા બધા ગામ લોકોએ મારો વિરોધ કર્યો, મારો બહિષ્કાર કર્યો. મારા પોતાના મા બાપે મને પેલેસમાંથી કાઢી મૂક્યું, મને ધન સંપત્તિમાંથી બેદખલ કરી દીધું, મારા ફેમિલીમાંથી બેદખલ કરી દીધું. પણ હું હાર નહીં માન્યો, કેમકે હું, મને જે એક વ્યક્તિએ જેને પ્રેરણા આપી છે એ છે ગાંધીજી. મેં ગાંધીજીની આત્મકથા વાંચી છે, અને મેં વિચાર્યું કે આજે ગાંધીજીએ સત્યતાના આધારે ભારતને અંગ્રેજોમાંથી આઝાદ કરાવ્યો, તો હું કેમ નહીં આ જ સત્યને લઈને મારા જ ભાઈઓ અને બહેનો જે એલજીબીટીના છે ભારતમાં, અને જે પીડી રહ્યા છે, જેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે, એમને હું શું કામ, કેવી રીતે હું પણ મુક્ત કરાવી શકું છું સત્યના આધારે? અને મેં કીધું, આ લડાઈ સત્યની છે, સત્યની જીત થશે. અને જે લોકો સાચું બોલે છે એમની સામે વિરોધ તો થવાનું જ છે. ગાંધીજી જોડે એવું થયું તો મને પણ વાંધો નહીં, હું આ લડાઈ એકલો લડીશ. અને હું, મારામાં ક્ષત્રિયનું લોહી છે, મારા પૂર્વજોએ યુદ્ધ લડ્યા છે, એટલે મેં કીધું હું લડીશ ને સત્યની જીત થશે. અને મેં કોઈની પણ ચિંતા કર્યા વગર હું એકલા હાથે લડ્યો. અને અત્યારે હું જોઉં છું મારી જાતને, મારામાં પહેલાં કરતાં બહુ જ વધારે કોન્ફિડન્સ આવી ગયું છે, અને હું એક સારા એક યોદ્ધા તરીકે લડી રહ્યો છું. તો ગોહિલ વંશના રાજકુમારનું જીવન કેવું રહ્યું હતું? શરૂઆતથી તો તમને જાતે પણ ખબર નહીં પડી હોય, તમે પણ શરૂઆતમાં કદાચ એવું સમજ્યું હશે કે આ એક અવસ્થા છે જે આગળ નીકળી જશે, પાસ ઓન થઈ જશે. તો તમારું બાળપણ ક્યાં વીત્યું? રાજપીપળામાં જ કે પછી બહાર જવાનું થયું? એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હું કહેવા માંગુ છું. બાળપણની તમે વાત કરી તો હા, મને ચોક્કસ રીતે 12 કે 13 વર્ષની ઉંમરમાં આમ ખબર પડી ગઈ હતી કે મને ઓપોઝિટ સેક્સ તરફ આકર્ષણ નથી, મને સેમ સેક્સ તરફ આકર્ષણ છે. પણ અમારા કે અમારા રાજપરિવારમાં અને મોટાભાગના રાજપરિવારમાં અને મોટાભાગના સમાજમાં પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ઇન્ડિયામાં છે, જેને કહેવાય હોમોસોશિયલ બિહેવિયર. હવે હોમોસોશિયલ બિહેવિયર શું છે કે અમને નાનપણથી જ, અમે બાળકથી જ, ત્યારથી જ અમને મા બાપ કહે છે કે જો તું છોકરો છે ને છોકરા જોડે જ રમવાનું,
છોકરી જોડે નહીં રમવાનું, જો બહેનપણી નહીં, ભાઈ મેલ હોય તો બહેનપણી નહીં બનાવવાની, ભાઈબંધ બનાવી શકો છો. એટલે મારા કેસમાં પણ એવું જ હતું, મારી ગર્લફ્રેન્ડ્સ હતી પણ મેં એમના ઘરે નહીં જઈ શકતો હતો, પણ મારો ભાઈબંધ હોય તે મારા બેડરૂમમાં આવી શકે અને નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ. કોઈ પૂછતો જ નહોતો કે આ છોકરો કેમ આવ્યો છે, રૂમની અંદર શું કરે છે, પણ છોકરી નો નોટ અલાઉડ. તો હું એ જ અને અમારા તો મહેલોમાં પણ એવું જ છે. અમારા મોટાભાગના તમે કોઈ પણ રાજપરિવારમાં જશો, જનાના સેક્શન અલગ હોય છે જ્યાં ફક્ત સ્ત્રીઓ જ અલાઉડ છે, અને એક મર્દાના સેક્શન અલગ હોય ત્યાં ફક્ત પુરુષ અલાઉડ છે. તો ત્યાં પુરુષને સ્ત્રીને તો એમ અમારી સોસાયટી અલાવ જ નથી કરતી નાનપણમાં યુનો મિક્સ કરવા માટે. નાનપણથી જ અમને એવું કહેવામાં આવે છે કે ના, તમે નહીં કરી શકો. મોટા થઈએ ત્યારે પણ કોલેજ સ્કૂલમાં જાઓ તમે તો રોડ ઉપર પણ ચાલીને જો મોટાભાગના પુરુષને પુરુષ એકબીજાના ખંભામાં હાથ નાખીને ચાલતા હોય, બહેનો અને બહેનો ચાલતી હોય છે. અને વિદેશના લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે બહુ એમને વિચિત્ર લાગે છે કે આ તમારા દેશમાં તો એટલા બધા હોમોસેક્સ્યુઅલ્સ છે, તો તમારો દેશ કેમ એટલું વિરુદ્ધ છે? પછી મારે એમને સમજાવવું પડે કે ભાઈ આ તમે લોકો જે જુઓ છો, મેલને મેલ સાથે છે અને ફિમેલને ફિમેલ સાથે છે, નોટ નેસેસરી કે એ લોકો ગે અને લેસ્બિયન છે. એ લોકો ભાઈબંધ છે અને એ લોકો બહેનપણીઓ છે, યુનો, બટ દે આર નોટ નેસેસરીલી, કે કેમ કે એમના દેશમાં એવું નથી થતું, યુનો. તો એમને બહુ અજીબ લાગે છે. એટલે હું તો આ જ વાતાવરણમાં મોટો થયો, એટલે મારા માટે એક પુરુષને પુરુષ તરફ અટ્રેક્શન કરવું મેં કોઈ અનયુઝ્યુઅલ નહીં વિચાર્યું. કેમ કે મને તો મારા નાની માએ એક મેલ સર્વન્ટને રાખ્યો તો એને દત્તક લીધેલો, એના ફાધર આર્મીમાં ગુજરી ગયા હતા, એ મારી દેખભાલ કરતો હતો. એ મને સવારે નવડાવે, મને તૈયાર કરે, મને અમારી જોડે રમે કરે, તો મારે એને જોડે અટ્રેક્શન થઈ ગયું ને ઇટ વોઝ નોર્મલ. મને કોઈ પૂછ્યું નહીં, પણ છોકરી મને નહીં સ્પર્શ કરી શકે, છોકરી મારા ઘરમાં નહીં આવી શકે, હું છોકરીને ના મળી શકું. પણ છોકરો અને છોકરો કરે એમાં કોઈને કોઈ વાંધો નથી, તો એનો શું મતલબ સમજવાનું કે આ બધું નોર્મલ જ છે, એનો હું એ માનસિકતાથી મોટો થયો. અચ્છા, ઓકે. અને તમે સ્ટડી માટે ક્યાંય બહાર ગયા હતા રાજકોટ સિવાય? ના, હું સ્ટડી માટે, મારું સ્ટડી મુંબઈમાં થયું હતું, કો એડ્યુકેશનમાં થયેલું, પણ જરૂરથી અને સારું થયું કો એડ્યુકેશન થયું. કેમ કે એટલીસ્ટ એમાં બન્યો સેક્સ. અમને સ્કૂલમાં પણ એવું જ છે, સ્કૂલમાં અમે લોકો જ્યાં સુધી ત્રીજા કે ચોથા ધોરણમાં હતા છોકરા છોકરીઓ સાથે બેસતા હતા, પાંચમા ધોરણથી છોકરાઓને અલગ કરી દીધા, છોકરીઓને અલગ કરી દીધું. હોમોસોશિયલ બિહેવિયર જે ફક્ત ભારતમાં જોવા મળે છે, બીજા દેશોમાં એવું નથી જોવા મળતું. એટલે એક તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું છું, સ્કૂલની વાત આવી. મારું જન્મ એકચ્યુઅલી સ્કૂલમાં થયેલું, અજમેરમાં મેયો કોલેજ નામની બહુ પ્રખ્યાત સ્કૂલ છે, બ્રિટિશરો દ્વારા બનાવેલી, એ સ્કૂલમાં મારું જન્મ થયેલું. હવે સ્વાભાવિક છે કે સ્કૂલમાં જન્મ થયું છે તો સ્કૂલમાં એ સ્કૂલમાં મને એડમિશનો મળી ગયું એ લોકોના ટ્રસ્ટીઓ તરફથી. પણ મારા મધરે કીધું કે ના, હું આ છોકરો જે મેયો કોલેજમાં ભણશે તો એ ગે થઈ જશે, તો એમને મારું એડમિશન કેન્સલ કરાયું અને કીધું કે એને હું નાક મારા નાકની નીચે ભણાવીશ મુંબઈમાં, ભલે મારે રાજપીપળા છોડીને મુંબઈ આવવું પડે, પણ આ છોકરાને મેયો કોલેજમાં તો નહીં રાખીશ, કેમ કે ત્યાં ભણશે તો ગે થઈ જશે. અને તમે વિચારો કે હું એમના નાકને નીચે ભણ્યો, દેખરેખમાં ભણ્યો તો એ ગે થઈ ગયો, તો સારું થયું મેયો કોલેજમાં ના ભણ્યો, ને તો બિચારા સ્કૂલ પર વાંક આવતું કે હું એ સ્કૂલના લીધે ગે થઈ ગયો. તો એવા લોકો વિચારે છે કે લોકો હોસ્ટેલમાં હોય એટલે ગે થઈ જાય, અને કોઈના બનાવવાથી ગે થતા નથી. આ કુદરતી વસ્તુ છે, જેવી રીતે કોઈને તમે સ્ટ્રેટમાંથી ગેમાંથી સ્ટ્રેટ ના બનાવી શકો, એમાં એવી રીતે તમે સ્ટ્રેટમાંથી ગે નહીં બનાવી શકો. ઇટ હેપન્સ, ઇટ ઇઝ નેચરલ એન્ડ ઇટ ઇઝ બાય બર્થ. પણ આ વાતો બધી જ્યારે હું વિચારું છું પહેલાંની, ત્યારે મને આમ લાગે છે કે આપણા સમાજમાં કેટલી બધી ગેરમાન્યતાઓ હજુ છે. હા, એક્ઝેક્ટલી. એટલે કે ગે બની જશે એટલે કેમ કે એ બનવાની કોઈ વસ્તુ નથી, એ કદાચ એ લાગણી હશે. અને તમને એ ખબર ક્યારે પડી તમારી સાથે? કેમ કે તમારા મેરેજ પણ થયા. હા, એક્ઝેક્ટલી. તો હું જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યાર સુધી મને આ વાતની ખબર જ નહોતી. મારા લગ્ન થયા પછી મને કેમ કે દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ મને એક સ્ત્રી જોડેનો અનુભવ થયો. એનો ત્યાર પહેલાં તો મને અડાવજ, મેં કીધું ને કે મારી બધી બહુ બહેનપણીઓ હતી સ્કૂલમાં, અને મોટાભાગની બધી બોલિવૂડની
છોકરાઓની એટલે બોલા બોલીવુડની દીકરીઓ હતી. જેકી શ્રોફની વાઈફ મારી સારી બહેનપણી હતી આયશા. શી વોઝ ફર્સ્ટ આયશા દત્ત, ધેન શી મેરિડ એન્ડ બીકેમ આયશા શ્રોફ. માલા સિન્હા કરીને બહુ જૂની એક્ટ્રેસ હતી, એની દીકરી મારી સારી બહેનપણી હતી પ્રતિભા. અને રીમ કપાડિયા, સિસ્ટર ઓફ ડિમ્પલ કપાડિયા, શી વોઝ માય વેરી ગુડ ગર્લફ્રેન્ડ. પણ એમના ઘરે જવાનું અલાઉડ નહોતું બીકોઝ શી ઇઝ અ ગર્લ. એટલે પણ એટલે પછી મેં મારા લગ્ન થયા, મેં કીધું કે આઈ મીન મને મારા લૈંગિકતા વિશે જરાય ખબર નહોતી. બીકોઝ મેં કીધું ને કે અમને હોમોસોશિયલ બિહેવિયરમાં મારું ઉછેર થયેલું, તો મને આનો જરાય વિચાર નહીં આવ્યો. લગ્ન થયા પછી મને સમજણ પડી કે મને સ્ત્રી તરફ કોઈ અટ્રેક્શન નથી. અને એના રિઝલ્ટમાં અમારા લગ્ન 15 મહિનામાં જ અમે લોકોએ નક્કી કર્યું કે અમારે લગ્ન આગળ નથી ચાલો. બીકોઝ મેરેજ વોઝ નોટ કન્ઝ્યુમેટેડ, આઈ નેવર હેડ એની સેક્સ્યુઅલ રિલેશન વિથ હર. અને એને કોર્ટમાં જઈને કહી દીધું કે આઈ એમ સ્ટીલ અ વર્જિન, એને વર્જિનિટી ટેસ્ટ કરાવ્યો. મેં કીધું યસ, હું કબૂલ કરું છું કે મેં એની જોડે સેક્સ નથી કર્યું. એટલે અમારું ડાયવોર્સ પણ બહુ જલ્દી થઈ ગયું. પણ જ્યારે મને છોડીને ગઈ ત્યારે એને એક વાક્ય કીધેલું કે કોઈ બીજી સ્ત્રી જોડે આવું નહીં કરતા. અને એના વાક્યના લીધે મેં વિચાર કર્યું કે મને મારી જાત, મારી લૈંગિકતા વિશે મારે શોધવું જોઈએ કે હું શું છું અને કયા કારણસર આ લગ્ન આપણે કામયાબ નહીં થયા. અને તે દરમિયાન મને ઓલમોસ્ટ 2-3 વર્ષ લાગ્યા. અને 30 વર્ષની ઉંમરમાં મને ખબર પડી કે મારી લૈંગિકતા એક ગેની છે. અને આ એક મને મારી ઓળખાણ એક કે હું સમલૈંગિક છું, એ ગે છું. મને 30 વર્ષ લાગ્યા મને મારી લૈંગિકતા શોધતા. તો તમે વિચારો કરો કે ભારતમાં એવા કેટલા લોકો હશે કે જેમને હજુ એમને લૈંગિકતા વિશે ખ્યાલ ના હોય કે એમને હજુ સમજણ ના પડતી હોય. તો પણ મારા કેસમાં મેં કીધું ને કે મને ઓલમોસ્ટ ઇટ ટુક મી 30 યર્સ ટુ આઇડેન્ટિફાય કે એન્ડ એક્સેપ્ટ, પોતાની જાતને મેં એક્સેપ્ટ કર્યું કે હા. અને પછી મારા નાનપણના બધા જ ફ્લેશબેકમાં મને ખ્યાલ આવ્યું કે આ કારણસર મારું આ અટ્રેક્શન આ હતું ને એ બધું પછી નો પછીથી રિયલાઇઝ થયું. બટ ઇટ ટુક મી દેટ લોંગ. અને પછી જ્યારે તમે ફેમિલીને ઇન્ફોર્મ કર્યું હશે તો એ લોકો માટે પણ એ બહુ મોટો આઘાત હશે, કેમ કે તમારા મમ્મી ઓલરેડી ડરતા હતા. હા, તો પછી ઓફકોર્સ મારા લગ્નના પ્રેશર આવે. મારા એક્સ વાઇફના તો લગ્ન ડાયવોર્સના 1 વર્ષની અંદર થઈ ગયા. તો હવે પ્રેશર મારા ઉપર આવ્યું કે હવે જો એનામાં એમાં તો કંઈ વાંક નહોતું, એના લગ્ન થઈ ગયા. હવે લોકો પણ લાઈક યુ નો એ રાહ જોતા હતા કે એમના લગ્ન ક્યારે થશે, કેમ કે આગળ પણ રાજપીપળાના લોકો માટે પણ હતું કે વંશનું સવાલ આવતું હતું એને ઓલ દેટ. તો મારો પણ હવે મને ખ્યાલ આવી ગયો હતો ત્યાં સુધીમાં કે હું ગે છું. એટલે મેં કીધું હવે મને એક સ્ત્રીને તો મેં લાઈફ બગાડવાની કોશિશ કરી, બીજાની નથી કરવી મારે. અને ખાસ કરીને પેલી કહીને ગઈ હતી મને એનો. એટલે મેં તો કીધું મારે નહીં જ કરવા છે લગ્ન, જે થઈ જાય તે થઈ જાય. પણ મને પણ એટલું પ્રેશર આવ્યું કે મને એક દિવસ નર્વસ બ્રેકડાઉન થઈ ગયું અને મને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. અને મેં મનોવૈજ્ઞાનિકને આ વાત કરી કે મેં કીધું કે જો આ કારણસર મને આ મારી માનસિકતામાં પ્રોબ્લેમ આ થઈ રહ્યું છે, કેમ કે હું સત્ય બોલીને પણ નથી બોલી શકતો, મને છુપાવવું પડે છે ને આ કારણ. તો એને કીધું તમે ચિંતા નહીં કરતા. એને બહુ જ સમજદાર વ્યક્તિ હતો. એને કીધું કે ગે હોવું એ બહુ નોર્મલ નેચરલ વસ્તુ છે, તમારામાં કોઈ પ્રોબ્લેમ નથી, હું તમારા મા બાપને સમજાવીશ. એટલે એને પછી મારા મા બાપને હોસ્પિટલમાં બોલાવીને સમજાવ્યું કે જો ભાઈ તમારા દીકરોને આ આ પરિસ્થિતિ છે, આ કારણસર છે, તો તમે મહેરબાની કરીને એને સ્વીકારો. અને એને બધી એમને સમજણ પાડી કે જો આ નેચરલ છે, નોર્મલ છે, બાય બર્થ હોય છે. પણ હવે મા બાપ તો મા બાપ હોય ને, હવે એ લોકો નહીં સ્વીકારે ઇઝીલી. એ કહે છે કે ના, એ તો શક્ય જ નથી, આવું બની જ નહીં શકે. અને પછી ડૉક્ટરે કીધું કે શું તમને કેમ એવું લાગે છે, તો કીધું કે જો એ નાનપણમાં એની તો બહુ બધી બહેનપણીઓ હતી, તે કેવી રીતે ગે હોઈ શકે છે. તો ડૉક્ટરે કીધું કે બહેનપણીઓ હોવાને ગેને સાથે કોઈ સંબંધ નથી એનો. એને એની બહેનપણીઓ હતી, એ લોકો એકબીજાને બહેનપણીઓને જેમ હતી એનો. તો એમનું મને વચ્ચે કોઈ સેક્સ્યુઅલ નહીં થયું. તો એક તો એ વાત હતી. પછી બીજું એમને કીધું કે અમે તો એને અમારા નાકને નીચે ઉછેર કર્યો છે, અમને એટલા સંસ્કાર સારા આપ્યા છે, તો પછી એ ગે કેવી રીતે હોઈ શકે છે. મેં કીધું કે સંસ્કાર આપવા નહીં આપવાથી કંઈ ફરક નહીં પડે,
અને પછી એ જાણતા હતા કે હું એક વ્યક્તિના કોન્ટેક્ટમાં છું જેને મને એ ભારતના સર્વપ્રથમ ગે એક્ટિવિસ્ટ છે અશોકરાવ કવિ, જેને મને કાઉન્સિલિંગ કર્યું ને મને મારી આઈડેન્ટિટી અપાવી. અને એ અશોકરાવ કવિને જાણતા હતા કેમ કે એ મારા પાડોશમાં જ રહેતો હતો. તો પછી એને ડૉક્ટરે કીધું કે જો મારા છોકરો ગે નથી પણ અશોકે મારા દીકરાને ગે બનાવી દીધું છે સમલૈંગિકતાને પ્રમોટ કરવા સારું. તો પછી પાછું ડૉક્ટરે આર્ગ્યુ કર્યું કે ના, કોઈ વ્યક્તિ કોઈને ગે નથી બનાવી શકતો, એ પોસિબલ જ નથી. એનીવે એમને મને ના છૂટકે સ્વીકાર તો કરી દીધું કેમ કે મારા હોસ્પિટલમાંથી એને ડિસ્ચાર્જ કરવું હતું. પછી પણ એ જીદ ઉપર અડી રહ્યા. મેં કીધું કે દરેક વસ્તુનો ઈલાજ છે, આજે કેન્સરનો ઈલાજ છે, ટીબીનો ઈલાજ છે, આ પણ એક બીમારી છે, એનું પણ ઈલાજ હશે. એમ કરીને એ લોકો મને અમેરિકા સુધી મોકલવા તૈયાર થઈ ગયા હતા મારું બ્રેનનું સર્જરી કરાવવા. સારું, મારું બ્રેન ખોલાવીને એનો અંદર એક સેરેબ્રમ કરીને એક પાર્ટ આવે છે, એને એની ખોલીને એને કીધું કે આ બ્રેનમાં કંઈ પ્રોબ્લમ છે, એને સર્જરી કરાવીને એને ઠીક કરી દેશું. બીજું એમને વિકલ્પ શોધ્યું કે એનું આપણે શોક થેરેપી આપીશું, એને એને કરંટ આપીશું જેથી કરીને એ ઠીક થઈ જાય. પણ એમના દુર્ભાગ્યથી અમેરિકન સાયકેટ્રિક એસોસિએશને 1978માં જાહેર કરી દીધું કે સમલૈંગિકતા માનસિક બીમારી નથી. એટલે અમેરિકાથી પણ એમને ના આવી ગયું. એટલે પછી હવે શું કરે? પછી ધર્મગુરુ વૈજ્ઞાનિકને કામ લાગે કે ધર્મ કામ લાગે, બધા એ ટુ ઝેડ, જે તમે સંતનું નામ આપો, જે બ્રહ્માકુમારીથી માંડીને બધા જાત જાતના સંત સાધુ આખા ઇન્ડિયામાં ઋષિકેશથી માંડીને કન્યાકુમારી સુધી મને કેટલા બધા સંત ઋષિમુનિ પાસે લઈ ગયા. અને એ લોકો શું કહેશે? એક કોઈએ કીધું રામ રામ લખો, તો મેં આખી નોટબુક પર રામ રામ લખી દીધું. એકે કીધું કૂવાનું પાણી પીઓ, મેં કૂવાનું પાણી પીવાનું ચાલુ કરી દીધું. એકે કીધું શાકાહારી બની જાઓ, મેં શાકાહારી બની ગયો. એકે કીધું દીવો સળગાવો સાંજે, મેં કીધું દીવો સળગાવો. એકે કીધું યોગા કરો. એમ કરીને મેં 3 વર્ષ સુધી મેં આ બધું આ સહન કર્યું. અને 3 વર્ષમાં સ્ટ્રેટ હોવાની જગ્યામાં વધારે ગે થઈ ગયો. એટલે તમે વિચારો કે એમને બધા જ એમના જે પ્રયત્ન હતા બધા જ નિષ્ફળ ગયા. વિજ્ઞાનથી પણ નહીં થયું ને ધર્મથી પણ નહીં થયું. પછી એ લોકોએ કંટાળીને મને ઇમોશનલ બ્લેકમેલ કરવાનું ચાલુ કરી દીધું. એમને કીધું તમને બધા અમારી સંસ્થાઓમાંથી, ટ્રસ્ટમાંથી, કંપનીમાંથી અમે તમે બેદખલ કરીએ છીએ, કેમ કે ગે ડાયરેક્ટર ના થઈ શકે, ગે પાર્ટનર ના હોઈ શકે, ગે ટ્રસ્ટી નહીં હોઈ શકે, કેમ કે એમના હિસાબથી હું માનસિક છું. હજુ એમને એમના ખ્યાલમાં એવું હતું કે માનસિક વ્યક્તિ થોડી કોઈ બિઝનેસ ચલાવી શકે છે કે ટ્રસ્ટ જોઈ શકે. એટલે બધામાંથી મને છૂટો કરી દીધું. મેં કીધું ઠીક છે કરો, લાઈક યુ નો હું જો છું તે છું. પછી મને કીધું કે જો તારે તમારે અહીંયા ઘરમાં પેલેસમાં રહેવું હોય તો તમારે પાસે લગ્ન સ્ત્રી જોડે કરવા જ પડશે, નહીં કરો તો 2 વિકલ્પ છે, હિજડાઓ જોડે જોડાઈ જાઓ. મેં કીધું કે હા હિજડા જોડે જોડાઈ જાઓ એનું શું મતલબ? મેં કીધું હું તો હિજડો નથી, હું તો ગે છું. અને બીજો વિકલ્પ છે સંસાર છોડીને સંન્યાસી બની જાઓ. મેં કીધું એવું મને કબૂલ નથી. મેં કીધું હું તો સ્ત્રી જોડે લગ્ન નહીં કરું, અને ના હું હિંજડામાં જોડાવાનો છું ને ના હું સંન્યાસી લેવાનો છું. મને ગ્રસ્ત જીવન જીવું છું, હું શું કામ સંન્યાસી થઈ જાઉં? તો આ કોઈ જબરદસ્તી છે? અને પછી એમને છેવટે કીધું હવે હું આમ આ વ્યક્તિને તમારા દોસ્તને કહી દઈશ, તમારા ગુરુજીને, મને હાર્મોનિયમ જે શીખાડતા હતા એમને કહી દઈશ, આને ફલાણાને કહી દઈશ કે તમે આવા છો, અને પછી એ લોકો તમને છોડી દેશે, તમને તમને આ વસ્તુથી તમને બ્લોક કરી દેશે. તો મેં કીધું તમે એ ને બી ને સી ને કહેશો ને તમારું કામ સહેલું કરી દઉં છું, હું આખી દુનિયાને જ કહી દઉં છું ને તમારું કામ સહેલું થઈ જશે. એમ કરીને મને બહુ સારો એક મોકો મળ્યો. એક દિવ્ય ભાસ્કરની પત્રકારે મને અપ્રોચ કર્યું, અને હું તો રાહ જોતો હતો કેમ કે હું એટલો બધો કંટાળી ગયો હતો ને મારા મા બાપના હેરેસમેન્ટથી. એ લોકો એટલું મને હેરેસ કર્યું છે, એટલું મને માનસિક રીતે ને મને ત્રાસ આપ્યું છે. જો પોતાના મા બાપ બાળક માટે કેટલું બધું કરે છે, એમને અમારી પડી નથી, એમને સમાજની પડી હતી કે રાજપીપળાના લોકો શું કહેશે કે તમારા દીકરાને તમે કેમ નથી પરણાવવા માંગતા, શું કરો છો આટલા વર્ષ સુધી. એટલું બધું મને ત્રાસ આપ્યું કે હું કંટાળીને મેં પત્રકારને કીધું કે હા હું તૈયાર છું આ ઇન્ટરવ્યૂ આપવા. તો કીધું તમે વિચારી લેજો બહુ મોટો ધડાકો થશે. મેં કીધું થવા દો ધડાકો જે થવું હોય. મેં મારા મા બાપનું કામ બહુ સહેલું કરું છું ને, એ કહે છે ને કે હું આને કહી દઈશ, ફલાને કહી દઈશ, હું દુનિયાને જ કહી દઈશ, તો
કેટલું સારું થઈ જશે ને, એમનું કામ સહેલું થઈ જશે એમ કરીને મેં કઈ દિવસ હતું, હા 14 માર્ચ 2006 હોળીનો દિવસ હતો. અને એ દિવસે મેં ધડાકો, એટલો મોટો ધડાકો કર્યો કે કચ્છનો જે ભૂકંપ હતો ને એના કરતા મોટો મોટો ભૂકંપ આવી ગયો ભારતમાં, જેનો શોક વેવ્સ થેટ અમેરિકા સુધી પહોંચી ગયા. જો આ વિશ્વની પહેલી ઘટના હતી જ્યારે આ થયું, બહુ મોટી ઘટના હતી. એટલા એટલા બધા લોકો શોક થઈ ગયા, કેમ કે મેં કીધું ને એક કોઈએ વિચાર્યું નહોતું કે હું આવું કદમ, મારા મા બાપે પોતે નથી વિચાર્યું, કેમ કે મારા એકચ્યુઅલી મારા મા બાપ ફક્ત મને બ્લેકમેલ જ કરતા હતા, એ લોકો એવું કોઈ દિવસ કહેવાના નહોતા. હા, કેમ કે એમને ખબર હતી કે જે દિવસે કેસે જાય એમને ઉપર જ આવવાનું છે કે તમે આ શું કર્યું, તમે છોકરાને એવી રીતે કેવી રીતે મોટો કર્યો, અને એમના ઉપર જ આવતી ને. પણ એમને એક એવી કલ્પના નહોતી કે હું આવી રીતે જાહેર કરીશ. તો એમ સૌથી મોટું શોખ તો એમને લાગ્યું કે મારો દીકરો આવું પણ કરી શકશે. એટલે એમણે બીજા દિવસ પેપરમાં વાંચ્યું ત્યારે એમને ખબર પડી કે તમે ડિક્લેર કર્યું. હા ના, એટલે એમને, હા એક્ઝેક્ટલી, પેપરથી જ ખબર પડી કે એમને મેં ડિક્લેર કર્યું, કે એમના ઉપર ફોન આવવાના ચાલુ થઈ ગયા. આખું પેલેસ મીડિયાથી ઘેરાઈ ગયું હતું. હું એકચ્યુઅલી મુંબઈમાં હતો જ્યારે આ સમાચાર આવેલા, પણ એટલા બધા મીડિયા ત્યાં પહોંચી ગયા, દરેક ન્યૂઝપેપરવાળા એને એમને કવર કરવા લાગ્યા, પછી ટીવીવાળાએ કવર કર્યું. આખા ઇન્ડિયામાં ફક્ત મારી જ ચર્ચા હતી, રાજપીપલા કે રાજકુમાર બેદખલ. થોડાક ટાઈમ પછી કર્યું, પણ લાઈક ઇટ બીકેમ અ બ્રિક હેડલાઈન ન્યૂઝ, યુ નો. તે વખતે મને આ છે કોંગ્રેસ ગવર્મેન્ટ હતી, તે વખતે સોનિયા ગાંધી મનમોહન સિંહને કોઈ પૂછતું નહોતું, મારું જ ન્યૂઝ હતું, ફ્રન્ટ પેજ ન્યૂઝ, યુ નો, બ્રેકિંગ ન્યૂઝ હતું. ઇવન ટીવીમાં બ્રેકિંગ ન્યૂઝ આવી ગયું કે આખો દિવસ એ જ ચેનલમાં એ જ ચાલે કરતું હતું કે યુ નો આવું થયું છે ને, બિગ ડ્રામા, બહુ મોટું ડ્રામા. અને પછી તમને પ્રોપર્ટીમાંથી બેદખલ કરી દીધું. હા, પ્રોપર્ટીમાંથી બેદખલ કરી દીધું, મારે પરિવારમાંથી બેદખલ કરી દીધું, અને બધાએ જ, એટલે ઇનફેક્ટ મારા અમુક ગે મિત્ર હતા એ લોકોએ મને બ્લોક કરી દીધું. હા, કેમ કે એ લોકોને બીક હતી કે હવે ડિક્લેર થઈ જશે, અમારું નામ આપી દેશે. મા બાપ કહેશે અરે તમારો ભાઈબંધ છે અને આ એક રીતે ગે આવ્યો છે તો તું પણ હોઈશ. એ લોકોએ મારે જોડે કોન્ટેક્ટ છોડી દીધો. મેં કીધું ઠીક છે, છોડી દો, મને વાંધો નહીં, હું તો એકલા હાથે લડી લઈશ, મને કંઈ ચિંતા નથી. તો એ જે લોકોએ સંપર્ક છોડ્યો, શું એ લોકો બે જિંદગી જીવતા હોય છે? એક્ઝેક્ટલી, મોટા ભાગ, જો ભારતમાં મોટા ભાગના સમલૈંગિક લોકો હોય જે છે, સ્ત્રી હોય કાં તો પુરુષ હોય, એ લોકો ડબલ લાઈફ જીવતા હોય છે. કેમ કે એમને સમાજની બીક છે કે અમે જાહેર કરીશું તો અમારે જોડે પછી સમાજ સારો વ્યવહાર નહીં કરે, જેવી રીતે મારી સાથે કર્યો, યુ નો, એટલે કરતો સમાજ. હા, કેમ કે ઇમિજિયેટલી તમે જો, એ બહુ બધા છે આપણા ભારતમાં, એટલે ભારત શું દુનિયામાં પણ આપણે કહીએ તો, ઘણા લોકો મને પૂછે છે કે તમારા લોકોની જનસંખ્યા કેટલી. મેં કીધું એક વૈજ્ઞાનિકે એક સર્વે કર્યું છે, એમાં ઓછામાં ઓછા પોપ્યુલેશનના 5% અને વધારેમાં વધારે 10%ની સંખ્યામાં લોકો સમલૈંગિક હોય છે. હવે તમે જ વિચારો ભારતની પોપ્યુલેશન કેટલી છે, કંઈક બિલિયનમાં છે ને, 1. હવે તો ભારત, હવે તો ભારત ચાઇનાને એવો પાર કરી ગયો છે. તો હવે તમે 10% છોડો, તમે 5% લઈ લો, 7 કરોડ લોકો તો પછી. પણ હવે 7 કરોડ માંથી કેટલા લોકો બહાર છે? મોટા ભાગના લોકો ડબલ લાઈફ જીવી રહ્યા છે, છુપે ગુપ્ત રીતે જીવન જીવી રહ્યા છે, કેમ કે એમને ખબર છે કે જે રીતે મોડું, જે દિવસ મોડું ખોલશે એમની સાથે દુર્વ્યવહાર થવાનો છે. એટલે એ લોકો છાનામાના છે, બન્યો લાઈફ જીવી રહ્યા છે. મોટા ભાગના લોકો સ્ત્રી જોડે લગ્ન કરે છે, ને કરવા પડે, કેમ કે મા બાપ કે લગ્ન કર એટલે કરવા પડે. એ લોકો મા બાપને ના કહી શકે કે અમે આવા છે એટલે અમે લોકો લગ્ન નહીં કરી શકીએ, ના છૂટકે કરવા પડે છે. પછી ડાયવોર્સ થાય, કોઈને સ્ત્રીની ના લાઈફની લાઈફ બગડે, બટ દેટ ઇઝ વોટ ઇન્ડિયા વોન્ટ્સ. ભારતને જોઈએ છે કે લોકોને લાઈફ બગડે, દેટ ઇઝ અવર ઇન્ડિયન સિસ્ટમ, વોટ કેન વી ડુ. ગોહિલ ડાયનેસ્ટીમાં તમે એકલા જ કે તમારા સિબ્લિંગ્સ છે તમારા ફેમિલીમાં? ના, મારા, હું એકલો છું, મારા ફાધર પણ એકલા છે, હું પણ આઈ એમ ધ ઓન્લી સન. તો હવે તમે ફેમિલીની સાથે આવી ગયા ને? હા, જો ઇટ ટુક ટાઈમ. મેં એકચ્યુઅલી જ્યારે આ બધું થયું, મને મીડિયામાં પૂછવામાં આવ્યું કે તમારું રિએક્શન શું છે, તો મેં એક જ લાઈનમાં કીધું, હું
જે લોકો મારા સામે થયા છે, જે લોકો મને નફરત કરે છે, હું એમના વિરુદ્ધમાં નથી, પણ એમની અજ્ઞાનતાના વિરુદ્ધમાં છું. એ લોકોનો વાંક નથી, પણ એમની અજ્ઞાનતાનું વાંક છે. એમને આ વાતની ખબર જ નથી, એ લોકોને સ્કૂલમાં ભણાવવામાં નથી આવતું, એમને આ બધી વસ્તુની ખ્યાલ જ નથી, એમની ગેરમાન્યતાઓ છે. તો એ સ્વાભાવિક છે કે એ લોકો મારા વિરુદ્ધમાં થયા છે. પણ એઝ એન એક્ટિવિસ્ટ, એઝ અ હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ, મારી ફરજ બને છે કે હું એ લોકોને શિક્ષણ આપું. અને જે દિવસે એમને હું શિક્ષણ આપીશ, એ લોકોની અજ્ઞાનતાથી એમ દૂર કરીશ, એમને સાચું જ્ઞાન આપીશ, એ જ લોકો આજે મને પાછા સપોર્ટ કરશે. એવું મેં એક લાઈન લખી હતું અને એવું જ થયું. મીડિયામાં અને મેં કીધું ને, કેટલા બધા પ્રખ્યાત ટીવી સ્ટાર, ઉપરા વિન્ફ્રી છે, કાર્ડેશિયન ફેમિલીના જે કિમ કાર્ડેશિયન છે, બધાએ મને ઇન્ટરવ્યૂ કર્યું અને એમનું બધું આવ્યું ન્યૂઝમાં. ત્યારે લોકોને વિચાર આવ્યું કે ના, ખરેખર આ વ્યક્તિ ખોટો નથી, આ સાચી લડાઈ લડી રહ્યો છે. અને પછી લોકોએ ધીમે ધીમે કરીને મને પાછું સ્વીકારવાનું ચાલુ કરી દીધું. અને પણ હું તો કહું છું, જે થયું સારા માટે થયું છે. આપણામાં કહેવાય ને કે કંઈક સારું બદલાવ લાવવું હોય ને આપણા સમાજમાં, તો ડ્રામાની જરૂરત છે. આટલું બધું ડ્રામા નહીં થયું હોત, મને સળગાવ્યું નહીં હોત, કે મને મારે બહિષ્કાર નહીં કર્યો હોત, તો આ બધું એટલે કોઈ સ્વીકારી લીધું હોત તો કશું નહીં થતું. પણ ઇટ વોઝ ગુડ. આ મીડિયામાં પણ છે ને કે આવું પેલા એને માટે જોવે ને કે ખાસ કરીને ગુજરાતી મીડિયામાં. પછી મેં સમજાવ્યું મીડિયાને, મેં કીધું કે જો તમારા મીડિયામાં હું ગે શોધી આપીશ, એવું નથી કે તમારા લોકોમાં કોઈ ગે નહીં હોય. ઓલસો યુ નો, મને કહેતો મેં કોઈનો જાહેર નથી કરવા માંગતો, પણ મને ખબર છે કે તમારામાં પણ છે એવા. તો પછી પેલા મને એડિટરે કીધું, ના 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 સોરી, વી વિલ પ્રિન્ટ, વી વિલ ગીવ. પછી એના બીજા દિવસે જ અમુક મીડિયાવાળા, હું નામ નહીં જાહેર કરવા માંગુ છું, એ લોકોએ પછી લખ્યું કે અમે ના, અમે ખોટું લખ્યું છે અને આ બહુ નેચરલ ને નોર્મલ ને એવું બધું હોય છે. અને દેન અને મીડિયા વોઝ વેરી પોઝિટિવ. ઇનફેક્ટ મીડિયાના મદદથી જ ઘણા લોકોને આ વાતની ખબર પડી અને એ લોકો સ્વીકારતા થયા મને. જ્યારે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલની આ રીતે વાત સામે આવી, એ હાઈ પ્રોફાઇલ ડ્રામા ચાલ્યો સતત, શું એના પછી કેટલાય લોકો બહાર આવ્યા કે જે લોકોએ પોતાની આઈડેન્ટિટી એક્સેપ્ટ કરી? બહુ 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 પુષ્કળ લોકો બહાર આવ્યા છે, અને હાઈ ક્લાસ સોસાયટીમાંથી પણ લોકો બહાર આવ્યા છે. એટલીસ્ટ ટુ મી, એટલે સોસાયટીને એ લોકોએ નહીં જાહેર કર્યું, પણ મને દુનિયામાંથી, મને આખી દુનિયામાંથી કેટલાય લોકો મને મેસેજીસ આવ્યા અને કીધું કે તમારા લીધે હવે અમને પોતાની લૈંગિકતા અમે પોતે સ્વીકારતા થયા છે, કોન્ફિડન્સ આવ્યો. હા, કોન્ફિડન્સ આવ્યો છે. એટલે બહુ લોકો બહાર આવ્યા છે, બહુ જાણીતા લોકો એ બહાર આવ્યા છે. હું ગોપનીયતાના લીધે એમનું નામ નહીં જાહેર કરી શકું, પણ ઘણા જાણીતા લોકો ખુલીને બહાર આવ્યા. અને એ જ નહીં, પણ ઘણા એવા લોકો જે અમને નફરત કરતા હતા, અમને ઘૃણા કરતા હતા, એ લોકો હવે અમારા મિત્ર થઈ ગયા છે. અને હવે એ લોકો, હું તમને એક નાની સ્ટોરી કહેવા માગું છું. હું જ્યારે જાહેર થયો ત્યારે મને મારવાની પણ ધમકી મળતી હતી, અને મેં એને લાઇટલી લીધું. મેં કીધું ઠીક છે, મેં મારશે તો મારી નાખશે, શું કરવાનું, જે સાચો વ્યક્તિ હોય છે એને તો લોકોને ગમતું નહીં હોય ને. તો તે છતાં હું આઈ વોઝ લિટલ કેરફુલ, ગાડીના બ્રેક ચેક કરી લઉં, ખાવામાં કંઈ આવી, કેમ કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ કિલ ને, એક્સ કહી દઈએ કે જો ને બિચારો એક્સિડેન્ટમાં મરી ગયો, હવે કોણ પૂછવા ગયું છે કે મરી ગયો છે કે મારી નાખ્યો છે. નો, ઇટ ઇઝ વેરી કોમન ટુ કિલ સમવન. તો તે છતાં મેં કીધું કંઈ નહીં, જે થશે તે જોઈ લેશે. મેં કીધું મારા મરવાથી આ મુવમેન્ટ તો બંધ નહીં થવાનું, ઉલટો વધારે સ્ટ્રોંગ થઈ જશે. એક દિવસ બહુ વર્ષો પછી એક વ્યક્તિ મને મળવા આવ્યો રાજપીપળામાં, અને તો હું ઘણા લોકો જોડે બેઠેલો, તો એને કીધું મારે તમારા જોડે કંઈ વાત કરી છે. મેં કીધું બોલો. મેં કીધું અહીં નહીં, મારે એકલામાં મળવું છે. તો એને બીજા રૂમમાં લઈ ગયો. મેં કીધું શું વાત છે? એને મને ચોખ્ખા શબ્દમાં કીધું, મને તમને મારી નાખવાનો, મને સમડી હાયર્ડ મી, હા, સુપારી આપેલી. મેં કીધું ઓકે, મારે પાસે કોઈ હથિયાર નથી, હું આપણે એકલા છે રૂમમાં, ક્યાં છે તમારું ગન, બંદૂક કે જે પણ લાવ્યા છો, મારી નાખો મને. કે ના, એ સુપારી ફેલ થઈ ગઈ. પછી મેં કીધું ઓકે, તો પછી શું કામ આવ્યા છો? તો કીધું કે હું એ લાઈફ આખી ગિલ્ટમાં નહોતો જીવવા માંગતો કે મને તમને મારવા માટે સુપારી આપી હતી, એટલે હું માફી માંગવા આવ્યો છું,
હું તમારે પાસે એ અપેક્ષાથી આવ્યો છું કે તમે મને માફ કરી દો કે મેં આવા મને આવા વિચાર આવ્યા તમને મારી નાખવા માટે, તો એટલા માટે આવ્યો છે. મેં કીધું ઓ એવું છે, ચાલો આવો આપણે કોફી પીવા જઈએ. હવે એ જ વ્યક્તિ મારો એટલો સારો મિત્ર થઈ ગયો છે અને એ જ વ્યક્તિ આજે પ્રચાર કરે છે મારા માટે અને બધા લોકોને કહે છે કે પ્લીઝ સમલૈંગિક લોકોને એક્સેપ્ટ કરો. જો મારો ખૂની છે, ખૂની હતો, સોરી ખૂની હતો, એ ખૂની મારો પ્રચારક થઈ ગયો છે. એટલે આ બદલાવ આવે છે, પણ આને માટે આપણે ધીરજ રાખવી પડે, લોકોને શિક્ષણ આપવી પડે. કેમ કે આપણો દેશ, હું તો હંમેશા કહું છું, આઈ એમ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન, બટ ઓલ્સો ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ પેરેડોક્સ. આપણો દેશ ઇન્ડિયા ઇઝ ધ લેન્ડ ઓફ કામસૂત્ર. સૌથી જૂનામાં જૂની સેક્સ એન્સાઇક્લોપીડિયા ભારતમાં રચાઈ છે, તે છતાંય આપણા એડ્યુકેશન સિસ્ટમમાં સેક્સ નથી શીખાડતા. સેક્સ જ નથી શીખાડતા તો લૈંગિકતાની ક્યાંથી વાત આવશે? એટલે હું આ લોકોનો દોષી નહીં ઠેરાવતો, યુનો, પણ આપણે એને, એટલે જો અત્યારે પણ એડ્યુકેશન સિસ્ટમ જોડે વર્ક કરી રહ્યું છું, કેવી રીતે આ મુદ્દાઓ આપણે સ્કૂલમાં ભણાવીએ, આપણે બેસિક સેક્સ એડ્યુકેશન, યુનો, જે જરૂરી છે બાળકને શીખવા માટે. કેમ નહીં, આપણા દેશમાં તો 500 જીસસ ક્રાઇસ્ટના 500 વર્ષના જન્મ પહેલાં કામસૂત્ર લખાઈ છે, તો હમણાં આપણા દેશમાં કેમ સેક્સને આપણે ટેબુ સમજીએ છીએ, કેમ એના ઉપર વાત નથી કરવા માંગતા? ખજુરાહોમાં જો તમે કેટલા મંદિરો છે, ખજુરાહો છોડો, હું વચ્ચે દાહોદ ગયો તો ત્યાં ફોટા પાડી આવ્યો છું. લૈંગિકતા, સમલૈંગિકતા બધે ખુલે આમ 800 વર્ષ જૂનો મંદિર છે, કેમ નહીં આપણે સેક્સની વાત કરતા આપણા દેશમાં? શું એવું પ્રોબ્લેમ છે કે આપણે ગભરાઈએ છે કે સેક્સ, અરે સેક્સ નહીં, આપણે બધા કરીએ છે, આપણે બધા સેક્સ કરીએ છે, પણ સેક્સની વાત નહીં કરવાની, બહુ ગંદુ છે, આ વાત મોડેથી કાઢવાની નહીં, કેમ એવું છે આપણા દેશમાં? તો આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે? કામસૂત્રથી અમે આ સ્ટેજ ઉપર આવી ગયા છે કે જ્યાં આપણે સેક્સની વાત નહીં, લૈંગિકતાની વાત નહીં, કશું જ નહીં. એટલે આપણા એડ્યુકેશન સિસ્ટમનું વાંક છે, એને બદલવું જરૂરી છે. ત્યારે જઈને લોકો આપણાને સ્વીકારતા થશે અને એમની માનસિકતા અમે બદલી શકીશું. તો જે કથિત સંસ્કૃતિના રક્ષકો જે તમારી સામે તમારા પર એવો બ્લેમ કરવા માંગે છે કે તમે સામે આવ્યા એના પછી આ પ્રકારનું બધું વધી ગયું, એમના કહેવા પ્રમાણે બીમારી વધી ગઈ આ બધી સામાજિક, તો એનો એક મતલબ એ પણ થાય કે સમાજમાં પહેલેથી જ એવા લોકો હતા, પણ એ લોકોમાં હિંમત નહોતી, એ લોકો માનતા હતા કે સમાજ તૈયાર નથી એને સ્વીકારવા માટે, અને એટલે ક્યારેય સામે નહોતા આવ્યા, અને તમે આવ્યા એના પછી એ લોકો આવ્યા છે, એ લોકોને એવું લાગે છે કે કોન્ફિડન્સ આવ્યો છે કે કોઈક છે કે જે અમારી વાત સાંભળશે, સમજશે, તો શું એના કારણે એ લોકોને, કથિત રક્ષકોને તમારાથી થોડું એવું છે કે તમે બગાડી રહ્યા છો બધાને? એક્ઝેક્ટલી, પણ હું એમને કહું છું કે જો આજે સત્ય એવી એક વસ્તુ છે ને જે એને તમે એને તમે છુપાવી શકો, હા, હવે આજે તમે બ્લુ પહેર્યું છે તો કોઈ નહીં કહી શકે કે તમે પિંક પહેર્યું છે, જે સત્ય છે એને સ્વીકારવું પડે ને. સૌથી પહેલી વસ્તુ છે, આજે હું એક યોગનો સ્ટુડન્ટ છું, એમાં યમ ને નિયમ બે હોય છે. સૌથી પહેલું યમ છે સત્ય. હવે તમે આજે સત્યને જ નથી સ્વીકારવા માંગતા, તો પછી તમારો આગળ શું મતલબ છે લાઈફનો, ફિલોસોફીનો? પણ એ જ ને, સત્યને લોકો એટલે નથી અપનાવવા માંગતા કેમ કે આજે આપણે એટલા બધા ફેક દુનિયામાં રહ્યા છે, આપણે જૂઠા જૂઠું બોલવાનું એટલું બધું આપણે ટેવાઈ ગયા છે ને, કે સત્ય કોઈ બોલે ને તો નથી ગમતું. તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહેવા માંગુ છું. જ્યારે હું જાહેર થયો 14 માર્ચ 2006, બધા લોકો મારા વિરોધમાં ગયા, ફક્ત ને ફક્ત એક એવું એસોસિએશન જે વૃદ્ધ સિનિયર સિટીઝન જે ચાલુ કર્યું છે રાજપીપળામાં, એમાં 60 થી ઉપર બધા વૃદ્ધ છે. મને એક 95 વર્ષના એમના મેમ્બરનું મારા પર પોસ્ટકાર્ડ આવ્યું, તે જમાના તો પોસ્ટકાર્ડ લખતા મને, તો પોસ્ટકાર્ડ આવ્યું અને એમને કીધું કે હું સિનિયર સિટીઝન ક્લબનો પ્રેસિડેન્ટ છું, એનું એની ઉંમર તે વખત 95 વર્ષની હતી, પારસી બાવાજી છે. એમને કીધું કે તમે જે કર્યું છે ને એના માટે અમે તમને તમારું સન્માન કરવા માંગીએ છીએ. મને બહુ નવાઈ લાગી, મેં કીધું આખી દુનિયા આજે મારા વિરુદ્ધમાં છે, મારા મા બાપ મારા વિરુદ્ધમાં છે, અને આ સિનિયર સિટીઝન ક્લબ મારું સન્માન કરવા માંગે છે. તો મેં કીધું ઓકે, હું આવા તૈયાર છું. અને લોકો આવ્યા, બધા વૃદ્ધ લોકોને વચ્ચે મને મારો સોલ ઓળાવીને સન્માન કર્યું અને મને કીધું કે અમે તમારું સન્માન એટલે નથી કરવા માંગતા કે તમે આજે ગે તરીકે બહાર આવ્યા છો, પણ અમે તમારું સન્માન એટલા કરવા માંગીએ છીએ કે તમે, કેમ કે તમે સત્ય વાત કરી છે, અને સત્ય વાત કરવાવાળા બહુ ઓછા લોકો
મળે છે, એટલે અમે સત્યનું સન્માન કરવા તમને બોલાવ્યા છે. જો આજે વૃદ્ધ લોકોને, રાજપીપળાના સિનિયર સિટીઝનને એ વેલ્યુ હતી કે એ લોકોએ મારા બધાની સામે સન્માન કર્યું, તો એ લોકો કેમ કે હવે જો એમને 95 યર્સનો તમે વિચારો, હવે તો એને જવાની તૈયારી હોય ને, એટલે તમે એમની છેલ્લા લાઈફમાં તો એ લોકો સત્યને અપનાવશે, સ્વીકારશે જ ને, કેમ કે એમને પણ આગળ કઈ મોડું કોઈને બતાડવું છે ને. તો એટલે એ ઉંમરના લોકો હજુ મેં જોયા છે, મારા ગુરુજી પણ એ 90 વર્ષના જીવ્યા ત્યાં સુધી મને કહેતા ગયા કે બેટા મારા માટે વ્હીલચેરની વ્યવસ્થા કરો, હું તમારા મુંબઈ પ્રાઇડમાં ચાલવા તૈયાર છું. 90 વર્ષના હા, એમનેથી ચલાતું નહોતું, કેન્સર થઈ ગયું. તેમણે મને કીધું કે હું તમને સ્વીકારું છું અને તમારા લોકોને સ્વીકારું છું, મને તમારા પ્રાઇડમાં પણ ચાલવું છે પણ મારે માટે વ્હીલચેર અરેન્જ કરી આપ. અત્યારે મારા સેક્રેટરી છે, હવે તો નિવૃત્ત થઈ ગયા છે, ઇઝ 99, અને જ્યારે હું બહાર આવ્યો ત્યારે હી વોઝ અરાઉન્ડ 85. એમને મને સૌથી પહેલું ફોન કરીને કીધું, આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. આજે જ્યારે વૃદ્ધ લોકો સ્વીકારી શકે છે, મારા પોતાના દાદીમાં હું એમને એમના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે હું એમને હોસ્પિટલમાં મળવા ગયો હતો. એમને કીધું હું હવે ચેનથી હું મરી શકું છું, બીકોઝ આઈ નો દેર ઇઝ સમબડી વિથ યુ એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ યુ. એટલે વૃદ્ધ લોકોમાં હજુ છે કે સ્વીકારે છે, બટ યંગ જન આઈ મીન મિડલ એજ આર ધ વર્સ્ટ. યંગમાં પણ હજુ એક્સેપ્ટન્સ આવી રહી છે, પણ મિડલ એજના છે ને એ લોકોમાં રેઝિસ્ટન્સ વધારે છે. ઓકે, અને આટલી જે સફર તમને જેમ કે પેલેસમાંથી કાઢ્યા, એના પછી ત્યાં સુધીની સફરમાં શું તમને ક્યારે એ દરમિયાન પ્રેમ નહોતો થયો કોલેજમાં કે એ દરમિયાન? એક તો રોયલ ફેમિલીમાં તમને સાચું વાત કહું, અમને પ્રેમ કરવાથી પણ બીક લાગે છે, કેમ કે અમને કહેવામાં આવે કે ફલાણા સ્ટેટસનું વ્યક્તિ હોવું જોઈએ, હા કોઈ સ્ટેટમાં એક્ઝેક્ટલી પ્રિન્સેસ હોવા જોઈએ. યસ યસ, એટલે મેં એ બીકના કારણે મેં ફ્રેન્ડ્સ જ ના બનાવ્યા. મારો એક પણ ફ્રેન્ડ નહોતો, મારી બહેનપણીઓ હતી, પણ બહેનપણીઓ જોડે મને રમવા નહીં દીધું એનો. એટલે મારા હું તો મારા સર નોકરોના આપણે જોડે રમીને મોટો થયો છું. મારા કોઈ જ ફ્રેન્ડ નહોતા સ્કૂલમાં, એક કે બે એવા જ હતા, પણ મને કોઈ એવું તક જ નહીં મળ્યું કોઈનો ફ્રેન્ડ બનાવવાનો. પણ પછી મારા ડાયવોર્સને બધા થયા અને પછી મારી જ્યારે સમલૈંગિકતા વિશે મને ખબર પડી ત્યારે જરૂરથી મારું આકર્ષણ થયું અમુક લોકો જોડે, પણ ઇટ વોઝ મોર ઓફ લાઈક અ ફ્રેન્ડશીપ જેવું, અને એવું મેં સંબંધ માટેનું એવું કોઈ વિચાર્યું નહોતું. પણ મેં કીધું કે મને પણ એવું જરૂર હતું કે એક જીવનસાથી જરૂર હોવું જોઈએ, કેમ કે એક એવી ઉંમર આવે પછી કે આપણાને કોઈ પર્સનલ વસ્તુ શેર કરવી હોય તો એક એવો વ્યક્તિ હોવો જોઈએ લાઈફમાં કે જેને સાથે આપણે વાતચીત કરી શકીએ. તો મેં કીધું મળશે તો ઠીક છે, નહીં મળશે તો હવે જીવી લઈશું એકલા હાથે. અને પછી એક દિવસ આવ્યો કે જ્યારે મારી એક ઓળખાણ એક અમેરિકન વ્યક્તિ જોડે થઈ અને એ પણ ઇન્ટરનેટમાં થઈ, અને મેં 2009માં આઈ વોઝ ઓલમોસ્ટ 45 દેન 44-45, અને ફક્ત ફ્રેન્ડશીપ જ થઈ અને અમે બહુ સારા મિત્ર બની ગયા ઓનલાઈન. એટલે અમે ફેસબુક પર મળ્યા અને પછી 2011માં એને ઇન્ડિયા આવું હતું તો ઇન્ડિયા આવ્યો ત્યારે પણ અમારી ફ્રેન્ડશીપ હતી. અમે એવું સંબંધ કરવું છે એવું વિચાર્યું પણ નહોતું, કેમ કે એકચ્યુઅલી એના એક પુરુષ જોડે લગ્ન થઈ ગયા હતા, અમેરિકન હતો એ, હા, એન્ડ હી વોઝ ઓલરેડી મેરિડ વિથ અ મેન ઇન અમેરિકા, અમેરિકામાં તો લીગલ છે. તો મેં કીધું કે સંબંધો તો કંઈ સવાલ નથી આવતો, ઇઝ ઓલરેડી મેરિડ ને, પણ અમે સારા ફ્રેન્ડ્સ થયા. પછી એ પાછો આવ્યો બીજા વર્ષે ત્યારે એના ડાયવોર્સ થઈ ગયા હતા, અને ધેન વી વર વેરી ગુડ ફ્રેન્ડ્સ. ને પછી અમારું ફ્રેન્ડશીપ એક રિલેશનશીપમાં બહુ જ નેચરલ અને ઓર્ગેનિકલી ઇવોલ્વ થયું, બહુ નેચરલી થયું એનો. અમે એવું વિચાર્યું નહોતું કે અમે એક સંબંધમાં કરીશું. અને પછી અમે 2013માં અમારા લગ્ન થઈ ગયા અમેરિકામાં, અને આઈ ઇન્ટ્રોડ્યુસ હિમ ટુ માય ફેમિલી એન્ડ માય પેરેન્ટ્સ ને મારા રાજપીપળા લોકોને, એન્ડ દેવર ફાઇન વિથ હિમ. એમને એવું કંઈ પ્રોબ્લેમ નહોતી કે લાઈક યુ નો, ઇનફેક્ટ હું તો કહીશ કે મોટાભાગના પેરેન્ટ્સ આજે એમના દીકરાઓને સ્વીકારે છે, કેમ કે એ જોવે છે કે એનો કોઈ જીવન સાથી છે. કેમ કે દરેક જો મા બાપને પોતાના બાળકની ચિંતા હોય, કેમ કે એમના પછી કોણ, પણ એ જ્યારે જોવે કે એમને જોડે કોઈ છે, જેમ કે મારા દાદીમાં છે, ગુજરી ગયા, એમને કીધું હવે હું મને ચિંતા નથી, હવે મારે મારા દીકરા જોડે એક કોઈ માણસ છે જે એને દેખરેખ રાખી શકશે.
તો એને એને સ્વીકારવામાં આવ્યો સારી રીતે, કોઈને જોડે કોઈ જ પ્રોબ્લેમ કોઈને ના થયો. તો વી હેવ બીન મેરિડ ફોર 10 યર્સ. અનફોર્ચ્યુનેટલી એ અમેરિકામાં છે અને હું ઇન્ડિયામાં છું, કેમ કે કોરોનામાં એને ઇન્ડિયા છોડીને જવું પડ્યું, કેમ કે ભારતમાં એની કોઈ જ લીગલ આઈડેન્ટિટી નથી, એ પર્યટક તરીકે ઇન્ડિયામાં રહે છે. તો બટ વી આર સ્ટે ટુગેધર. અમે અમારો હું તો કહું છું કે આ બે શરીરનું નહીં, આ બે આત્માનું મિલન છે. સોલ હેઝ નો જેન્ડર. આત્માનું કોઈ જેન્ડર કે લિંગ કે લૈંગિકતા નથી હોતી. એ સોલ ઇઝ ન્યુટ્રલ. એટલે ચાહે એ મેલ હોય, ફિમેલ હોય, ટ્રાન્સજેન્ડર હોય, સ્ટ્રેટ હોય, બાય હોય, જે હોય, અને જ્યારે થાય છે અમેરિકન હોય કે ઇન્ડિયન હોય કે ઓસ્ટ્રેલિયન હોય, સોલ ઇઝ સોલ. એટલે અમે કોઈ જિયોગ્રાફી બાઉન્ડેશન, એટલે અમે અમારી આત્મા એક જ છે. ભલે આપણા અમારા દેશમાં એને માન્યતા નથી, પણ અમને બંનેને કોઈ પણ અલગ નહીં કરી શકે. અમે હજુ સાથે છે, અમે હજુ એકબીજાના પ્રેમમાં છે, અને એ અમેરિકામાં છે, ફ્લોરિડામાં છે, હું ઇન્ડિયામાં છું. અમે લોકો એક બહુ જ જલ્દી અમારી મેમોઆર, અમારા 10 વર્ષનું એક નાની ચોપડી અમે બહાર પાડી રહ્યા છે. 10 વર્ષમાં અમે લોકોએ કયા કયા અનુભવ, સારા અને ખરાબ, ને બધા જ અમે અનુભવ એમાં શેર કરવા માંગીએ છીએ. એ પુસ્તક આ વર્ષે અમે બહાર પાડીશું. અને તમારા મમ્મી હવે તમારી સાથે એકદમ ઓકે છે, કેમ કે એમણે બહુ પ્રોટેક્ટ કર્યા છે તમને સાથે? મારા મમ્મી નું એવું છે કે એમને મારા જાહેર કર્યા પછી પણ બહુ જ પ્રયત્ન કર્યા મને કેવી રીતે પાછું કન્વર્ટ કરે. એટલે એમને બહુ જ ખાસા બધા બહુ પ્રયત્ન કર્યા. અમારી સંસ્થા છે લક્ષ ટ્રસ્ટ, એમાં પણ જઈને ઘણા બધા ગવર્મેન્ટને જઈને જૂઠું બોલી આવ્યા કે એ લોકો બધો પૈસા મિસયુઝ કરે છે, આ કરે છે, પણ કશું, કેમ કે સત્યને કોણ ચેલેન્જ કરી શકે ને, એટલે કશું થયું નહીં. તો એટલે આજની તારીખમાં એ હારી ગયા છે. શી હેઝ એક્સેપ્ટેડ ડિફીટ કે એ મને કોઈ સંજોગોમાં સ્ટ્રેટ નહીં બનાવી શકે. એટલે શી સ્ટોપ હેરેસિંગ મી, અને હું પણ અમે એકબીજાની લાઈફમાં નથી ઇન્ટરફેર કરતા. શી ઇઝ ઓન અર ઓન, આઈ એમ ઓન અર ઓન. અમે એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. આઈ રિસ્પેક્ટ હર ફોર વોટ શી ઇઝ. એમને મને જન્મ આપ્યું છે, અને હું તો ઇનફેક્ટ ચોપડી બહાર આવી હતી, થેન્ક યુ મમ્મી, મેં એમને કીધું થેન્ક યુ મમ્મી ફોર ડિસઓનિંગ મી, ડિસઇનહેરિટિંગ મી. તમારા લીધે હું આજે ઉપરા વિન્ફ્રી સુધી પહોંચ્યો છું અને મને વર્લ્ડ ફેમસ સેલિબ્રિટી બની ગયો છું. એટલે હું એમને બધું સન્માન આપું છું, એમને માન આપું છું, અને આઈ એમ ગિવિંગ અ ટાઈમ. જ્યારે જે દિવસે એમને લાગશે કે ના, મારે એમને એને અપનાવવું હશે, તો એને શી વિલ એક્સેપ્ટ ઇટ. બટ માય ફાધર ઇઝ, હી ઇઝ ગોન ઓલ ધ વે અરાઉન્ડ. એ હેઝ ટોટલી ચેન્જ્ડ. એમને મને 15 એકર જમીન ગિફ્ટ કરી છે, એમની પોતાની એન્સેસ્ટ્રલ લેન્ડ, જ્યાં હું એક આશ્રમ બનાવી રહ્યો છું એલજીબીટી કમ્યુનિટી માટે. એ જ નહીં, એમને આશ્રમનું ફાઉન્ડેશન પણ એમને હાથેથી થયું છે. અને એ બહુ જ સપોર્ટ કરે છે મને, અને લોકોને પણ સપોર્ટ એમને, અને આજે લોકો એમને જોવે છે એટલે લોકો મને પણ સપોર્ટ કરે છે. એટલે ઇઝ અ વેરી સ્ટ્રોંગ એલાય ફોર મી, અને લોકો બહુ જ એમને માન આપે છે, અને એમના લીધે મને ઘણા લોકો એમના લીધે આજે માન આપી રહ્યા છે. એટલે હી હેઝ કમ્પ્લીટલી ચેન્જ ફ્રોમ અ હોમોફોબિક ફાધર ટુ. અને એમને ન્યૂઝપેપરમાં પણ કહ્યું કે મેં આ વસ્તુ મેં ગુસ્સામાં આવીને કરી, એક્ટેડ ઇન એંગર. અને એમને ચોખ્ખા શબ્દમાં લખ્યું છે કે મેં આ પગલાં ભારતના પરદાનશીન કન્ઝર્વેટિવ સમાજના ડરથી આ પગલાં લીધા છે. બાકી મારો દીકરો બહુ જ ગિફ્ટેડ વ્યક્તિ છોકરો છે, એને બહુ જ સારું કામ કર્યું છે, સમાજ માટે બહુ સારું કરી રહ્યો છે, એમાં કંઈ જ વાંક નથી, પણ સમાજના કારણે મેં અમારે આ પગલાં ભરવા પડે. એમને ચોખ્ખા શબ્દમાં એવું લખ્યું છે, જે મોટા ભાગના મા બાપ કરે છે. યુ નો, એમ કે લોકો એમને સમાજની બહુ જ બીક હોય છે કે અરે, પણ આ એ લોકોને ખબર નહીં પડે કે આ સમાજ એ જ સમાજ છે કે તમારું સારું નથી ઈચ્છતા. મોટા ભાગના સમાજના લોકોને નથી ગમતું કે તમે સારી રીતે સુખી રીતે રહો. એનો ક્રિટિસાઇઝ યુ ધ મોસ્ટ, યુ નો, એ લોકો સૌથી વધારે ક્રિટિસાઇઝ કરે છે. પણ લોકોને તે છતાં એ સમાજની વધારે બીક હોય કે સમાજ શું કહેશે. સો એટલે એ સમાજ અને સરકાર કે જે કોને પ્રેમ કરવો એ નક્કી કરે છે. અત્યારે ફરી એકવાર પાછી એ બધી ચર્ચાઓ શરૂ થઈ છે. એ પહેલા જેમ કે આપણે અહીંયા બેઠા છે એનું નામ ગરિમાગ્રહ છે, અને યુએનની જે માનવ અધિકારની વ્યાખ્યા છે એની અંદર એ વાત આવે છે કે દરેક નાગરિકને
દરેક માનવને ગરિમાપૂર્ણ જીવનનો અધિકાર છે. યસ. અને એની અંદર પછી કોઈ બાંધછોડ નથી આવતી. તમે ક્યાંના છો, કોણ છો, શું છો, એ કોઈ જ ઓળખ નથી ત્યાં ઉલ્લેખ એનો થતો. તો શું તમને એવું લાગે છે કે એ ગરિમાપૂર્ણ જીવન તમને અહીંયા મળી રહ્યું છે અથવા એ તમે કોઈને આપી રહ્યા છો? જો આ ગરિમાગ્રહનું નામ પણ એક ભારત સરકારની પહેલ હતી એવું કહી શકું છું. અને અને આ એક ટ્રાન્સજેન્ડર શેલ્ટર હોમ છે એમ ખરી રીતે જોવા જઈએ તો. અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ભારતમાં ગેઝ ને લેસ્બિયન્સને જ્યારે હક નહોતા મળ્યા, ટ્રાન્સ કમ્યુનિટીને ઇન્ડિયામાં 2014 સુપ્રીમ કોર્ટે રાઇટ્સ આપ્યા છે, હજુ અમેરિકામાં નથી આપેલા. એટલે ઘણા લોકો મને પૂછે છે કે તમારા દેશમાં એવું બહુ વિચિત્ર છે કે ગે ને લેસ્બિયનને કશું નથી કરી રહ્યા અને ટ્રાન્સજેન્ડર્સને એટલા બધા હક મળે છે. મેં કીધું એનું પાછળ કારણ છે, આપણી સંસ્કૃતિમાં ટ્રાન્સજેન્ડર્સમાં જે કિન્નર સમાજ છે, જે હિજરા સમાજ છે, જે બહુ જૂનું છે, અને એમને આજે એ પણ પેરેડોક્સ છે, સિચ્યુએશન છે કે એમને જ્યારે કોઈને લગ્ન હોય છે ત્યારે આશીર્વાદ આપવા બોલાવે છે કે બાળકનું જન્મ હોય છે ત્યારે બોલાવે છે, અને એ જ સમાજ જોડે ભેદભાવો થાય છે અને એમને સાથે અન્યાયો થાય છે. પણ એટલે ગવર્મેન્ટને લાગ્યું કે જે સુપ્રીમ કોર્ટમાં 2014 જે નિર્ણય આવેલું એના આધારે એવી ગરિમાગ્રહની સ્થાપના કરવી જોઈએ લાઈક મોટા સિટીઝમાં ભારતમાં, જ્યાં આ કમ્યુનિટીને આશ્રય મળી શકે અને એમની સાથે ભેદભાવ ના થાય. પ્લસ એમને ઘરમાંથી કાઢી મૂકે છે મા બાપ, તો એ લોકોને રહેવા ખાવાની સુવિધા મળે, પ્લસ એમને તાલીમ આપવામાં આવે જેથી કરીને એ સ્વરોજગાર અને આત્મનિર્ભર બની શકે અને પોતાની લાઈફ એક ડિગ્નિટી ને રિસ્પેક્ટ થી જીવી શકે. એ હેતુથી આ ગરિમાગ્રહ ચાલુ કરવામાં આવેલું. પણ જો ગરિમાની હું વાત કરું તો અમને પણ આજે સિમ્પથીની જરૂરત નથી, અમને એમ્પથીની જરૂરત છે. અમારી સાથે લોકો સહાનુભૂતિ કરે કે આ જો આ બિચારા આ લોકો એ નથી જોતું. અમને ન્યાય જોઈએ છે. અમને દરેક નાગરિક જેમ ભારતમાં જીવે છે એમના જેવું અમારે જીવવું છે, કેમ કે અમે પણ ભારતના નાગરિક છે, અમે પણ હકથી જીવવા માંગીએ છીએ. તો અમારી સાથે પણ જેમ બીજા નાગરિક જીવે છે અમને પણ એ હિસાબથી જીવવાનો હક છે. તો એ જ અમારી સમાજ સાથે, સરકાર સાથે એ જ અમારી એક માંગણી છે. બીજું અમે કોઈ સ્પેશિયલ કશું ઈચ્છતા નથી કે ના અમારે સાથે કે આવું સ્પેશિયલ રિઝર્વેશન હોય કે તમને એક સ્પેશિયલ કેટેગરીમાં અમે તમને મૂકીએ. નોર્મલી અમને જીવવા, બસ અમારે જેમ બીજા નાગરિક જેમ જીવે છે એમને એવી રીતે અમને જીવવાનો હક મળે, બસ એ જ અમને અમારી ઈચ્છા છે. ટ્રાન્સજેન્ડરને એક્સેપ્ટ કરાયા અને લેસ્બિયન અને ગેને જલ્દી સ્વીકારતા નથી, શું એનું એક કારણ એ પણ છે કે સમાજ વ્યવસ્થામાં હવે આગળના વંશનું લોકો વિચારતા હોય છે? વંશનું, હા એક વંશનું સવાલ છે, એ સાચી વાત છે. ટ્રાન્સજેન્ડર્સ, જો ટ્રાન્સજેન્ડર્સ તો મેં કીધું જેમ કે આ પહેલા આપણે સંસ્કૃતિમાં હતા એવી રીતે સમલૈંગિકતા પણ આપણી સંસ્કૃતિનો ભાગ છે. કામસૂત્રમાં એક આખો અધ્યાય છે સમલૈંગિક સંબંધ ઉપર, લેસ્બિયન સંબંધ ઉપર. મેં જેમ તમને દાખલો આપ્યો ખજુરાહોમાં પણ છે, પણ લોકો મેં કીધું ને સત્યને સ્વીકારવા નથી માંગતા. ટ્રાન્સજેન્ડર માટે એક બહુ સારી વાત એ થઈ કે આજે ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર્સ જે છે, કિન્નર સમાજ જે છે, એમનું એ બહુ મોટું એક સ્થાન છે, આધ્યાત્મિક સ્થાન છે, જેને બહુચરા માતા મંદિરના નામથી કહેવામાં આવે છે. હવે બહુચરા માતા જે મંદિર છે એ ફક્ત ટ્રાન્સજેન્ડર્સની દેવી નથી, એ મેઇન સ્ટ્રીમ ગોડેસ પણ છે. બીજા પણ ઘણા સમાજના ઘણા લોકો છે જે બહુચરા માતા પાસે જાય છે. તો એના કારણે એક આ એક સ્વીકાર્યતા, હા સ્વીકારવાની એક પદ્ધતિ ચાલુ થઈ અને એમને આ જાતનું માન ને સન્માન લોકોએ આપવાનું શરૂ કર્યું. અને એના લીધે કદાચ અમારા ગે લોકોનું કોઈ ભગવાન હોત તો અમને પણ સ્વીકારવામાં પ્રોબ્લેમ નહીં થતો, કેમ કે બધી જ વસ્તુ અહીંયા આધ્યાત્મથી શરૂ થાય છે. એટલે પણ એ અમને અમારે જોડે પાર્શિયાલિટી છે ટ્રાન્સજેન્ડર્સ જોડે. ગવર્મેન્ટ બહુ સારું કરી રહી છે. ઇનફેક્ટ આ ગરિમાગ્રહમાં ત્યાં તમે જમે ત્યાં બેઠા છો, આ ભારતનું સૌથી પહેલું ગરિમાગ્રહ છે જેની સ્થાપના નવેમ્બર 2020 થઈ. અને સેન્ટ્રલ મિનિસ્ટર હતા તે વખતે થાવરચંદ ગેહલોત કરીને, મિનિસ્ટર ફોર સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ હતા, એમને આનું ઉદઘાટન કર્યું છે. મિનિસ્ટરના હાથે આનું ઉદઘાટન થયું છે. ઇટ વોઝ ઈ ઇનોગ્રેશન, કે લોકડાઉન ચાલતું હતું એટલે અહીંયા હાજર નહીં થઈ શક્યા, પણ એમને દિલ્હીમાં બેસીને આનું ઉદઘાટન કર્યું છે.
તો પછી જે સરકારે અને જે સરકારના મંત્રીએ આનું ઉદ્ઘાટન કર્યું અને આ બધાને સ્વીકાર્યતા આપવાની આખી એક મુવમેન્ટ શરૂ થઈ, ફરી એકવાર એ પાછી રિવર્સ કેમ થઈ રહી છે? રિવર્સ નથી થઈ રહી, પણ જે એમાં શું થયું કે નાલસા જજમેન્ટ 2014માં થયું, પછી એ એક કમિટીની રચના કરવામાં આવી અને એમાં 2019માં ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ નામનું એક બિલ 2019માં રજૂ કર્યું પાર્લિયામેન્ટમાં, અને લોકસભા અને રાજ્યસભા બંનેમાં એ પાસ થયું અને હવે એક્ટ થઈ ગયું છે. પણ એમાં શું થયું કે ઘણી બધી વસ્તુ જે સુપ્રીમ કોર્ટે કીધેલી ને એ વસ્તુ એમાં નહીં લેવામાં આવી, એનું ખાસું બધું ડાયલ્યુશન થયું છે. એના કારણે મોટાભાગના ટ્રાન્સજેન્ડર્સ બહુ જ ને અસંતોષ છે કે એ બધા એ વસ્તુ જે સુપ્રીમ કોર્ટે કીધી એ કેમ નહીં લેવામાં આવી, એટલે એને પણ સુધારવા માટે રસ્તા છે. એટલે અમે લોકો એના માટે લડી રહ્યા છે, કહેવા માટે કે ભાઈ આ કમ્યુનિટીને પણ યુનો જે હક જે સુપ્રીમ કોર્ટે આપ્યા છે તે એ મળવા જોઈએ ને, એમને કેમ એ બહાર રાખવાના. આખિર અમે તમને ઇલેક્ટ કરીને તમને પાર્લામેન્ટના સભ્ય બનાવ્યા છે, તો એમનું પણ એક દાયિત્વ હોય છે કે એઝ ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ એ અમારા તરફ એક માનવ અધિકારના દૃષ્ટિથી જોવે. એટલે એ પણ મેં કીધું ને એનું એજ્યુકેશન જરૂરી છે ને, કેમ કે હવે આપણે જો પાર્લામેન્ટમાં એક પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવું નથી કે જે પોતાની જાતને ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખે છે, એક પણ નથી. ઇનફેક્ટ હું બહારના દેશોમાં જઉં છું તો સ્વીડનમાં હું જ્યારે ગયો તો ત્યારે મેં કેટલા બધા સંસદ સભ્યને મળ્યો કે જે પોતે ખુલીને કહે છે કે અમે ગે અને લેસ્બિયન છે અને એ લોકો પાર્લામેન્ટમાં છે. એવી રીતે આ ઇન્ડિયામાં કોઈ જ પ્રતિનિધિ નથી પાર્લામેન્ટમાં. એટલે હવે જે લોકો જે ડિસિઝન આપે છે એ જ લોકો છે ને કે જેમને આપણે ઇન્ડિયન એજ્યુકેશનમાં સ્ટડી કર્યું છે. મેં જેમ કીધું કે એ લોકોને એમનું વાંક નથી પણ એમનું એજ્યુકેશનનું વાંક છે, આપણે એજ્યુકેશન સિસ્ટમનો ભાગ છે. એટલે જતે દાડે હા મને ભરોસો છે, કેમ કે હમણાં નવી પેઢી જે આવશે પાર્લામેન્ટમાં ચૂંટાશે એ લોકોને આ જૂની પેઢી કરતા હજુ સારું જ્ઞાન મળશે ને, એ લોકોને. પણ હવે આ જે અત્યારના જે આપણે પણ એવું પણ નથી, અમુક એવા મેં હું સંસદ સભ્યને મળ્યો છું જે બહુ ઓપન છે, એ લોકો સપોર્ટ પણ કરે છે, અને એવા પણ છે કે જે લોકો સપોર્ટ કરે છે, પણ મોટા ભાગના લોકોને હજુ ઇશ્યુઝ છે, કેમ કે એમને સાચી સમજી નથી શકતા, સમજ્યા નથી તો સ્વીકારશે કેવી રીતે? એક્ઝેક્ટલી, સમજણ હોવી જરૂરી છે ને, કોઈને બતાડવા વાળું જરૂરી છે કે, અને મેં કીધું ને કે આ એજ ગ્રુપને ચેન્જ કરવું બહુ અઘરું કામ છે, મિડલ એજ, મિડલ એજ ગ્રુપને. હજુ વૃદ્ધાવસ્થામાં હોય થોડું ઇઝીયર છે એનો, પણ ધેર ટુ ઓલ્ડ ટુ એટલી ઉંમરમાં કોઈ સંસદમાં હોય પણ નહીં ને, 90 વર્ષનું તો સામાન્ય રીતે રાજવી પરિવારમાંથી લોકો આગળ હોટલ બિઝનેસીસ કે પછી પોલિટિક્સ એ બધામાં જતા હોય છે, તો શું તમારી ઈચ્છા છે કોઈ દિવસ પોલિટિક્સમાં જવાની? મારી પોલિટિક્સ, મને પોલિટિક્સથી એલર્જી છે, કેમ કે પોલિટિક્સમાં મારા પ્રિન્સિપલ્સના વિરુદ્ધ બહુ જ જૂઠું બોલવું પડે છે, અને હું કોઈ પણ સંજોગમાં જૂઠું નહીં, હું તો જૂઠું બોલવાનો પ્રયત્ન કરું છું તો એ પકડાઈ જાઉં છું. એટલે હું તો પહેલાથી જ મેં કીધું ને હું બહુ જ સત્યવાદી ઇન્સાન રહ્યો છું, અને એટલે જ મારું નર્વસ બ્રેકડાઉન થયું, કેમ કે હું સત્યને મેં કેટલા વર્ષ સુધી છુપાયું છે. એટલે આપણે પણ હું સત્યને જ હું પકડી રાખીશ, કેમ કે મને ખબર છે કે ભલે સત્ય સ્વીકારવામાં નહીં આવશે પણ હું સત્યને કોઈ દિવસ છોડું નહીં, અને પોલિટિક્સમાં એ થવાનું છે. પણ હા, જરૂરથી હું પોલિટિકલ એડવોકેસી કરું છું, અને એવા સંસદ સભ્ય છે, એવા નેતાઓ છે જે મારી પાસે આવ્યા છે મને કહેવા માટે કે તમે અમને મદદ કરો કેનવેસિંગમાં વોટિંગ અપાવવા માટે, અને અમે તમારી સાથે છે, અમે તમને સપોર્ટ કરીએ છીએ, અને હું એવા લોકોને મદદ કરું છું અને એ લોકોને જીતાડું છું. એટલે એવું બનેલું છે કે મેં અમુક નેતાઓને મેં જીતાડ્યા છે ઇલેક્શન, મને સારા માર્જિનથી જીતાડ્યા છે, અને એ લોકોએ મને સપોર્ટ કર્યું છે, હજુ પણ સપોર્ટ કરે છે, એલજીબીટીને સપોર્ટ કરે છે. એટલે હું, મેં તો બહુ ચોખ્ખા શબ્દમાં કીધું છે, હું કોઈ પાર્ટીને બિલોંગ નથી કરતો, હું ન્યુટ્રલ છું, હું પાર્ટીના સપોર્ટ નથી કરતો, હું વ્યક્તિગતને સપોર્ટ કરું છું, ચાહે તે કોઈ પણ પાર્ટીથી હોય, એ મને સપોર્ટ કરશે તો હું એને સપોર્ટ કરીશ, હી મે બી ફ્રોમ એની પાર્ટી, ઓપોઝિશન ઓર રૂલિંગ કે જે પણ હોય, પણ જે વ્યક્તિ મને સપોર્ટ કરશે, મારી વસ્તુઓને આગળ લઈ જવા માંગશે અને પ્રચાર કરવા માંગશે, હું એ વ્યક્તિને સપોર્ટ કરીશ. ઓકે, આપણે ભલે રાજાશાહી નથી પણ છતાંય રાજવી પરિવારો માટે બહુ અફેક્શન હોય છે જનતાને,
તો રાજપીપળાની જનતાનું એ અફેક્શન તમારા માટે યથાવત રહ્યું છે? યસ, અને હવે તો મેં કીધું ને કે આ બધું ડ્રામા થવા પછી ઇટ ઇઝ બીકમ મોર, યુ નો, પહેલા કરતા વધારે મને સામાન. હું તમને આનો દાખલો આપું, જે લોકોએ મારા પુતળા જળાવેલા ને એ લોકોની કમિટી એક રચાઈ હતી કે આ હવે આપણે શું કરવાનું છે, આ અમને બહિષ્કાર કરવા માટે. એ કમિટી મારી પાસે આવી, યુવાન વર્ગ, એમના જે એમના જે એલ્ડર્સ હતા એ નહીં, જે યુવાન વર્ગના જે લોકો હતા એ મારી પાસે આવ્યા અને કીધું અમે તમને અમારા સલાહકાર બનાવવા માંગીએ છીએ. કીધું વાવ, તમારા વડીલોએ મને સળગાવ્યું છે અને હવે તમે હું મારો સલાહકાર બનાવવા માંગુ છું. ધેટ્સ અ ચેન્જ, યુ નો, ધેટ્સ હાઉ ધ ચેન્જ હેઝ હેપન્ડ. ધેટ્સ અ પોઝિટિવ ચેન્જ કે હવે યુવાન પેઢીમાં હવે લોકો જાણે છે, કેમ કે એક તો શું છે, હવે એક્સપોઝર વધી ગયું છે, કમ્યુનિકેશન વધી ગયું છે, સોશિયલ મીડિયા આવી ગયું છે, ઇન્ટરનેટ આવી ગયું છે. તો 2006 અને 2023 વચ્ચે ઘણો ફરક થઈ ગયો છે. લોકો હવે જોવે છે, સ્વીકારે છે, દે આર મોર એક્સપોઝ, કમ્યુનિકેશન વધી ગયું છે, એટલે એ લોકો જોવે છે કે એ કોઈ ખોટી વસ્તુ નથી કરી રહ્યા, એ સમાજનું સારા માટે કરી. અને હું ઘણા મુદ્દા ઉપર કામ કરું છું, હું ફક્ત સમલૈંગિકો માટે નથી કામ કરતો, હું આઈ એમ એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ, પશુ માટે પણ કામ કરું છું, હું એન પર્યાવરણ માટે કામ કરી રહ્યો છું, હું ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ માટે કરી રહ્યો છું, હેરિટેજ માટે કરું છું, આઈ એમ પ્રમોટિંગ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, એટલે આઈ એમ ઇન્વોલ્વડ ઇન મેની મેની થિંગ્સ. હું એટલે મને કોઈ પૂછે છે આર યુ એલજીબીટી રાઇટ્સ એક્ટિવિસ્ટ, આઈ સેડ નો, આઈ એમ અ હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ એન્ડ એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ. હું દરેક માનવ જેને સાથે અન્યાય થાય છે અથવા તો દરેક જીવ જેની સાથે, અમે લોકો બહેનો માટે પણ કામ કરી રહ્યા છે. અમે લોકો અહીંયા જ લક્ષમાં ડોમેસ્ટિક વાયલેન્સ અગેન્સ્ટ વુમેન માટે કામ કરી રહ્યા છે, જે લોકોને મા બાપ, જે લોકોને ઇનલોઝ તરફથી દહેજના કારણે એ લોકો જોડે હિંસા થાય છે, એમને માટે હું કામ કરું છું. આઈ વર્ક ફોર ટ્રાઇબલ પોપ્યુલેશન. એમના માટે કામ કરું છું. તો હું દરેક વ્યક્તિ જોડે જેને જોડે અન્યાય થઈ રહ્યો છે કે એના માનવ અધિકારો ઉલ્લંઘન થઈ રહ્યું છે, એવા દરેક વ્યક્તિ હોય ચાહે પશુ હોય, એની સાથે હું કામ કરું છું. દરેક ડાયમેન્શનમાં કામ થાય, એટલે લોકો જાણે છે કે હું મારા સ્વાર્થ માટે નથી કરી રહ્યો, હું બીજા અને સીમિત નથી એ લડાઈ. એક્ઝેક્ટલી, તો એનાથી ઘણો ફરક પડે છે. લાસ્ટ ક્વેશ્ચન, કે આ જેમ કે આ લક્ષ્ય ટ્રસ્ટ કે પછી ગરિમાગ્રહ, તો શું ત્યાં એવા કિસ્સાઓ આવતા હોય છે કે જ્યાં એમના ઘર પરિવારે ન સ્વીકાર્યા હોય, સમાજે ન સ્વીકાર્યા હોય અને એ લોકોને ક્યાંય જગ્યા ન મળતી હોય અને પછી એ લોકો અહીંયા આવે શેલ્ટર માટે? બહુ જ પુષ્કળ એવા કેસીસ મળે છે. ઇનફેક્ટ 2018 ચુકાદા પછી જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે સમલૈંગિક સંબંધ ગુનો નથી, ત્યાર પછી તો ઘણા લોકો એવા છે જે બહાર આવવાના ચાલુ થયા છે અને એ લોકો મા બાપને એવું કહે છે કે મમ્મી મારે લગ્ન નથી કરવું, મમ્મી અને મને પછી મમ્મીઓ તો તમને જાણો છો કેવી હોય, બ્લેકમેલમાં ઉસ્તાદ હોય, એ કહે છે કે ના તારે લગ્ન કરવા જ પડશે ને, એ તો કૂવામાં કૂદી જઈશ કે ઝેર પી જઈશ. તો પેલા બાળક બિચારા એ થઈ જાય કે હવે મમ્મીને તો નહીં આપઘાત કરવા દઉં, એટલે પછી એ લોકો કાં તો ઘર છોડીને જતા રહે અને કાં તો એમના જબરદસ્તી એ લોકોના ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. એમાં બહુ જ લોકો હોય છે, બહુ જ મારા પાસે આવે છે, સમલૈંગિક પુરુષ પણ આવે છે, સ્ત્રી પણ આવે છે, ટ્રાન્સજેન્ડર્સ પણ આવે છે, કે જેમને રાતોરાત ઘરમાંથી મા બાપ કાઢી મૂકે છે. એમના એક જણ તો મારે એક કિસ્સો મારા સાથે બનેલો, એક દિલ્હીનો એક છોકરો હતો 20 વર્ષનો, એને તો મા બાપે દિલ્હીમાંથી એના ગરમ કપડાઓ કાઢી નાખ્યા બહાર, તે વખતે ગરમીનો સિઝન હતો, તો એ છે કેમ કે દિલ્હીમાં તો ઠંડી પડે છે ને, એટલે એનો અર્થ એ થયો કે એને પાછું જોતા જ નહોતા ને છોકરાને, એટલે ગરમ કપડાઓ રોડમાં ફેંકી દીધા બહાર. હવે પેલો બિચારો છોકરો એકલો, એને કંઈ સહારો નહીં, એને આપઘાત કરવાનું વિચારાયું, એને આપણે બહુ જ એને માનસિક પ્રોબ્લેમ થઈ, એને મારું કોન્ટેક્ટ કર્યું, મેં એને બચાવ્યો, લઈ આવ્યો. થોડાક દિવસ પછી એ જ મા બાપે મારા ઉપર પોલીસ સ્ટેશનમાં જઈને ઇલ્ઝામ લગાડી દીધું કે અમારા છોકરાને અપહરણ કરી દીધું છે મેં, અને પોલીસ પણ મા બાપનું સાંભળે કે બિચારા જો ને મા બાપ, એને છોકરા જોડે કેટલું પ્રેમ હોય અને આવી રીતે, પોલીસ મા બાપનું જ સાંભળે, છોકરા એને જે એને છોકરા જોડે થયું છે એનું નહીં સાંભળે.
એટલે મને તો એક રાત પોલીસ કસ્ટડીમાં પોલીસે મૂક્યું છે, કેમ કે મા બાપે એવું કીધું કે અમારા છોકરાને અપહરણ કરીને એને જોડે સેક્સ ટ્રાફિકિંગ કરીને એને વિદેશ મોકલવા માંગે છે. જો એવા મા બાપ હોય છે યુનો, અને પેલો છોકરો કહે છે મારે મા બાપ જોડે નથી જવું, મારે મારી સાથે એ લોકો મારપીટ કરશે, મારે મારે એ લોકો હિંસા કરશે. અને 21 વર્ષનો છોકરો છે, ઇઝ એડલ્ટ, કોઈ 16-17 વર્ષનો તો નથી કે એ બાળકમાં આવે. ઇઝ રાઇટ ટુ ડિસાઇડ કે એને મા બાપ સાથે રહેવું છે કે નથી રહેવું, અને તે છતાં આવું મા બાપ કરે છે. એટલે એવા મારી પાસે બહુ જ કિસ્સા આવે છે. પછી હું કહું છું કંઈ નહીં, જ્યાં સુધી તમારા લોકોને રહેવું હોય રહો, તમને સારું ભણતર આપીશું, સારું. મેં પોલીસને એવું કીધું, મેં કીધું તમે 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 લાઈક કલ્પના કરી શકો છો કે હું આ છોકરા જોડે આવું કરીશ, યુનો, કે આના જોડે આવું કે કરીશ. આ પેલો બિચારાને કાઢી મૂક્યો છે ઘરમાંથી, મેં એનું કોઈ અપહરણ નથી કર્યું. એ એને લખીને આપ્યું છે પોલીસ સ્ટેશનમાં કે હું મારી સ્વેચ્છાથી આવ્યો છું, મારા મને મારા મા બાપ પાસે નથી જવું. તો પછી તમે શું કામ મા બાપને તરફેણમાં કરો છો? તો એવા એવા કિસ્સાઓ થાય છે. પણ પોલીસ પણ પ્રેજ્યુડાઇસ હોય છે. એક્ઝેક્ટલી, પોલીસ પોલીસ ઇઝ પ્રેજ્યુડાઇસ ને. અને કેમ કે એમને એમને કીધું ને, આજે એ પણ મા બાપ છે ને, પોલીસ પણ મા બાપ છે, તો એ લોકો એવું જ વિચારે કે આજે બિચારા મા બાપ. પેલા બિચારા છોકરાને બિચારો નહીં કે, બિચારા મા બાપ. લાઈક મેં હું એમને એકવાર પોલીસ વાળાને કીધું, મેં કીધું કે તમે આજે પોલીસ માં છો, ઠીક છે, ધારો કે તમે ભૂલી જાઓ કે તમે પોલીસ ઓફિસર છો, આજે તમારા મમ્મી પપ્પાએ તમને ઘરથી કાઢી મૂક્યો, તો તમને કેવું વિચાર આવશે? તમે એ છોકરાની જગ્યામાં જઈને વિચારો. છોકરા તરફ નથી જોતા. બટ અગેન આઈ ટોલ્ડ યુ નો, યુ નીડ એડ્યુકેશન. દરેક ને દરેક સ્થળે એડ્યુકેશન ની જરૂરી છે. એટલે જ મેં મોટા ભાગનો સમય મારો એડ્યુકેશન માં જાય છે. મને ઘણા, અને મને બહુ જ ખુશીની વાત મારે કહેવી છે કે આજનો યુવાન પેઢી બહુ જ ઉત્સુક છે અમારા અમારા મુદ્દાઓને સમજવા માટે. મને ઘણા બધા ઇન્વિટેશન્સ આવે છે, મને દર વીક સ્કૂલ્સ કોલેજીસ યુનિવર્સિટીઝમાંથી ઇન્વિટેશન્સ આવે છે એમને એમને ત્યાં જઈને એને LGBTના મુદ્દાઓ પર શિક્ષણ આપવા માટે. મેં અત્યાર સુધી ભારતમાં 18 ટેડ ટોક કર્યા છે. TED Talks ખબર છે? વાહ, હા, યસ. અરાર 18, હા. અને સ્કૂલ વાળાઓ બોલાવી રહ્યા છે હવે તો. અને અમારે દરેક મુદ્દા ફક્ત અને ફક્ત LGBT ને સેક્સ એડ્યુકેશન ઉપર હોય છે. એ સ્કૂલ વાળાએ જાણે છે અને કોલેજ વાળાએ જાણે છે. તો આઈ ગો ધેર. અને હું તો માનું છું કે આ યુવાન પેઢીને અમે જે સાચી જે શિક્ષણ આપીશું, તો દે આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા. એ આપણા દેશનું ભવિષ્ય છે, આપણા સમાજનું ભવિષ્ય છે, આપણા કલ્ચરનું ભવિષ્ય છે. અને આપણે જે એમને સાચી શિક્ષણ આપીશું, એમને અજ્ઞાનતાથી બહાર કાઢીશું, તો હું એક બહુ જ સરસ ભવિષ્ય ભારતમાં આગળ ચાલીને જોઈ રહ્યો છું. ટાઈમ લાગશે કદાચ, મારી પીઢી સુધી નહીં પણ આવતી પીઢી સુધી કદાચ લોકોને એક સારું સમાજ, એક શિક્ષિત સમાજ મળશે, એક એક એવું સમાજ મળશે જેને ભેદભાવ ત્યારે પણ ચાલશે, એવું નથી કેતો નહીં હોય, પણ ઓછું થશે. માનવ અધિકારનું ઉલ્લંઘન થશે પણ ઓછું થશે, કેમ કે લોકોમાં જ્ઞાન વધવાનું છે, લોકોની માનસિકતા બદલવાની છે. એટલે હું શિક્ષણ પર બહુ ધ્યાન આપી રહ્યો છું. અને હું એમ કીધું, હું એડ્યુકેશન સિસ્ટમમાં પણ બદલાવ લાવવા માંગુ છું કે એમાં જેવું કે 2 વર્ષ પહેલા, અને આઈ થિંક ગયા વર્ષે જ મદ્રાસ હાઈકોર્ટે એક ઓર્ડર આપ્યું હતું, જજમેન્ટ આપેલું. એમાં એ જજે કીધેલું કે ભારતમાં જે એડ્યુકેશન સિસ્ટમ સુધારવું હોય તો દરેકને દરેક એડ્યુકેશન સિસ્ટમમાં LGBTQના મુદ્દા ઉમેરવા જોઈએ, તો આપણે ભારતની માનસિકતા બદલી શકીએ છીએ. હવે મદ્રાસ હાઈકોર્ટનું જજ જ્યારે આવું કહે છે, એ પણ એક વિદ્વાન માણસ છે, અને જજ તરીકે માણસ જ્યારે એ એવું વિચારી શકે છે, તો પછી ભારતના લોકો એવું કેમ નહીં વિચારી શકે? તો આપણે એડ્યુકેશન, અને મેં કર્યું છે ઘણા યુનિવર્સિટીઝમાં, મેં જઈને અને મેં ટેક્સ્ટબુક્સમાં આ વાત નાખી દીધી છે ઓલરેડી. ઇનફેક્ટ મને તો નવે લાગી, મારું નામ એક સોશિયોલોજીના ટેક્સ્ટબુકમાં પણ છે. ઇટ્સ અ ગુડ થિંગ, યુ નો, લોકોને ખબર પડવી જોઈએ કે આજે સમલૈંગિકતા શું છે, જેથી કરીને આજે પેઢી જે મારી સાથે જે લોકોએ જે અન્યાય કર્યું છે, ભેદભાવ કર્યું છે, એ આગળ ચાલતા લોકો સાથે નહીં કરે.
આપણે એજ્યુકેશન આપીશું તો જરૂરથી, જેમ કે મેં કેટલા બધા તમને દાખલા આપ્યા છે, કેટલા લોકોને મેં માનસિકતા બદલવામાં પ્રયત્ન કર્યા છે ને એ લોકો થયા છે. મારો ખૂની જ્યારે મારો પ્રેમી થઈ શકે છે તો પછી આપણે શું કામ આપણે નફરતમાંથી નફરતને ઓછું કરીને આપણે પ્રેમ વધારી શકીએ. અને મને આખા કન્વર્ઝેશનમાં સૌથી રસપ્રદ વાત એ લાગી કે તમે જ્યારે તમારા સંઘર્ષની વાત કરી રહ્યા હતા ત્યારે પણ હસતા હસતા કરી રહ્યા હતા, કેમ કે કદાચ ભલે અત્યારે તમે સ્માઈલ સાથે આખી વાત કરી પણ એ બહુ પેઇનફુલ હશે જે તે સમયે ટ્રોમામાંથી તમે પસાર થયા હશો. બહુ જ. તમે વિચાર કરો કે જ્યારે આખી દુનિયા મારા અગેન્સ્ટમાં હોય અને આઈ એમ જસ્ટ એક જેવું કહેવાય ને, તમે નદી ક્રોસ કરો છો અને નદીનું પેલું જે વેવ્સ છે તમારા વિરુદ્ધ ચાલી રહ્યું છે અને તમે કેવી રીતે સામા પ્રવાહે જઈ રહ્યા છો, એના જેવું મારી સ્થિતિ હતી. પણ મેં કીધું કંઈ નહીં, હું લડીશ, એકલા હાથે લડીશ. અને કેમ કે મારે પાસે સૌથી મોટું, મને લોકો ઘણા લોકો પૂછે તમારી પાસે કયું હથિયાર હતું, મેં કીધું મારી પાસે સૌથી મોટું હથિયાર હતું સત્ય. એ મારું હથિયાર હતું. મેં હું એ સત્ય સાથે હું લડ્યો છું, સત્યને સાથે રાખીને હું લડ્યો છું અને દંભી લોકોના અગેન્સ્ટમાં હું લડ્યો છું. ઘણા લોકો મને પૂછે છે આ તિલક તમે કરો છો એનું શું મતલબ છે. મને ઉપરા વિન્ફ્રીએ પૂછેલું અમેરિકામાં, એમને તિલક શું છે ખબર ના પડે ને. મેં કીધું કે હું ક્ષત્રિય છું, અમે લોકો જયારે યુદ્ધમાં જતા હતા અમે દેવી અમારા કુળદેવી પાસે જઈએ અને પ્રાર્થના કરીએ કે અમે યુદ્ધમાં જઈએ છીએ તો અમને અમે અમે જીત હાસલ કરીને આવીએ, અમે શત્રુને હરાવીને આવીએ. તો હવે પણ તે વખતના જમાના બદલાઈ ગયા છે, હવે હું તે વખતે લડતા હતા હવે હું લડું છું, પણ મારી લડાઈ જુદી છે. હવે હું મારી પાસે જે હથિયાર છે તે બંદૂક નથી ને તલવાર નથી, પણ મારું મારું હથિયાર છે મારું સત્ય. અને હું એવી જ રીતે તિલક કરીને દરરોજે ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે મને આ દંભીઓ તરફ મને જીત હાસલ મળે. આઈ વોન્ટ ટુ ફાઇટ હિપોક્રેસી એન્ડ આઈ વોન્ટ પીપલ ટુ રિયલાઇઝ દેટ દે હેવ ટુ એક્સેપ્ટ ધ ટ્રુથ. એ મારી લડાઈ છે અને એટલે જ હું તિલક કરીને દરરોજે યુદ્ધભૂમિમાં, સમાજ મારો યુદ્ધભૂમિ છે એમાં હું પ્રવેશ કરું છું અને હું સત્ય ના આધારે જીતીને આવું છું. થેન્ક યુ સો મચ સર અમારી સાથે વાત કરવા બદલ. માણસ માટે એ સૌથી અઘરી પરિસ્થિતિ છે કે પોતાનો સમાજ પરિવાર અને આજુબાજુનું વાતાવરણ એ દરરોજ યુદ્ધભૂમિ બને, દરરોજ ત્યાં લડવું પડે, સંઘર્ષોમાંથી પસાર થવું પડે. પણ છતાંય આપણે ત્યાં જે નાનપણથી કવિતા સાંભળી છે ને કે કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી, તો પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ એ વાતનું ઉદાહરણ છે. એમણે કરેલો સંઘર્ષ અને હજુ ચાલતો સંઘર્ષ એ ખબર નહીં એમને ક્યાં સુધી અંતિમ પરિણામ સુધી લઈ જશે, પરંતુ હા, સમાજ બદલાઈ રહ્યો છે, દંભ પણ છે, વધી પણ રહ્યો છે, પણ છતાંય કશુંક છે કે જે બેલેન્સ થવાની કોશિશ થઈ રહી છે. અપેક્ષા રાખીએ કે આપણે જે ગરિમા ગૃહમાં બેઠા છીએ એવી ગરિમા દરેક માનવ માત્રને પ્રાપ્ત થાય. નમસ્કાર.